नारायण परो व्यक्तात् अन्नम व्यक्त संभवम् अन्नस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी બીજા અધ્યાયના નવમા અને દસમા શ્લોકમાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે આમ અર્જુને કહ્યું કે હું તો યુદ્ધ નહીં કરું, નયોત્સ્યતિ ગોવિંદમ ઉક્તવા તૂષણીમ બભૂવઃ, હું યુદ્ધ નહીં કરું એમ કહીને અર્જુન ચૂપ થઈ ગયો. પછી શું થયું? એવમ ઉક્તા ઋષિકેશમ ગુડા કેશપ પરંતપ, અથવા અહીંયા પરંતપ એવો પાઠ હશે ઉદા ઋષિ, બરાબર કાલે પૂછ્યું હતું, આજે કહે ને હા, એ પરંતપ કયું હોય તો પરંતપ સંબોધન છે ધૃતરાષ્ટ્ર માટે, અને પરંતપ હોય તો અર્જુન માટે છે, બરાબર. પરંતપ હોય તો એ સંબોધન છે ધૃતરાષ્ટ્ર માટે, હે પરંતપ, અને પરંતપ હોય તો એ અર્જુનનું વિશેષણ છે. પરંતપ હોય તો ધૃતરાષ્ટ્રનું સંબોધન છે, પરંતપ પ્રથમ એક વચન હોય વિસર્ગવાળું તો એ અર્જુનને માટેનું વિશેષણ છે. ગુડાકેશ પરંતપ એવું થશે. આમ કહીને ગુડાકેશ પરંતપ એવા અર્જુન ઋષિકેશને કહીને પછી નયોત્સ્યતિ ગોવિંદમ આમ કહીને ચૂપ થઈ ગયા. તમો વાચ ઋષિકેશ, તો પછી શું થયું? કે ધૃતરાષ્ટ્રના મનમાં જન્મે કે વાહ મજા પડી ગઈ, તો હવે યુદ્ધ નહીં થાય ને આપણા દીકરાઓને રાજ્ય મળી જશે. એટલે કહે છે કે ના ના, તમો વાચ ઋષિકેશ પ્રસન્ન ભારત સેનયો ઉભયો મધ્ય વિષિદંતમ ઇદમ વચઃ. વિષાદ કરી રહ્યો હતો અર્જુન બે સેનાની વચમાં ઉભો ઉભો, એ વખતે ભગવાન એને આ પ્રકારે કહ્યું. શું કહ્યું એ 11મા શ્લોકથી હવે ચર્ચા શરૂ થાય છે. ભગવાન ભાષ્યકાર મહારાજનું ભાષ્ય અહીંથી શરૂ થશે. તમે વચન ઉદાહરણથી શ્રી ભગવાન વાંચો. ચાલો શ્લોક તો વાંચી લઈએ, 11મો શ્લોક વાંચીએ. શ્રી ભગવાન વાચ અશોચ્યાનન્વશોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસો ન ગતાસોંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. અર્જુનભાઈએ રડવાનું શરૂ કર્યું તો ભગવાન કહે છે, શ્રી ભગવાન વાચ અશોચ્યાનન્વ શોચસ્તમ, જે વસ્તુઓ કોઈ રીતે કે કોઈ કારણે શોક કરવાને યોગ્ય છે જ નહીં, શોકને પાત્ર છે જ નહીં, એમના વિશે તું શોક કરી રહ્યો છે. પ્રજ્ઞાવાદાંશ ભાષશે, અને વાત પછી પંડિત જેવી કરે છે. પ્રજ્ઞાવાદાન, પ્રજ્ઞાવાળા બુદ્ધિશાળી લોકો વાત કરતા હોય એવી તો વાતો કરે છે. પંડિતો કોને કહેવાય? ગતાસુન, ગત અસુન, અસુ એટલે પ્રાણ, જેમના પ્રાણ ચાલ્યા ગયા છે. અગત અસુન ચ, અને જેમના પ્રાણ ચાલ્યા ગયા નથી અર્થાત જવાના હજુ બાકી છે. પંડિતા તા ન અનુશોચંતી, પંડિતો આ બેમાંના એકેય વિશે શોક કરતા નથી, જે મર્યા છે અને જે મરવાના બાકી છે, અર્થાત મરશે આજે નહીં તો કાલે નહીં તો પહેલા દિવસે નહીં તો એક દિવસે તો મરવાના જ છે, પંડિતો આના વિશે શોક કરતા નથી. આપણે હવે આનંદગીરીનો અને ભાષ્યનો પ્રયોગ કરીશું, બરાબર. અતીત સંદર્ભસ્ય ઇત્થમ અક્ષરોત્તમ અર્થમ વિવક્ષિત્વા તસ્મિન નેવ વાક્યમ વિભાગમ અવગમયતી દૃષ્ટવાતુ ઇતિ. તો અત્યાર સુધીનો જે સંદર્ભ કયો એને આ પ્રકારે અક્ષરના અર્થો હતા એવું કહીને એમાં જ હવે વાક્યનો વિભાગ કરે છે દૃષ્ટવાતુ. તો આપણે ભાષ્યનું પહેલું વાક્ય વાંચીએ, બસ હવે વાંચીએ છીએ. દૃષ્ટવાતુ પાંડવાનેકમ ઇત્યારભ્ય નયોત્સ ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ
इत्येतदन्तः ना मळ्यु बधाने आगलू पूरु थयु पछी हाँ बेटा अहींथी पचीस वाला बीजा अध्याय ना दस श्लोको पूरा थाय ने गीता प्रेस ना पुस्तक में पछी भाष्य शुरू थाय छे पचीस पाना ऊपर हाँ जी दसमा श्लोक पछी पचीस पाना ऊपर तो दृष्टवा तो पांडवानेकम पहला अध्याय बीजो श्लोक त्यांथी शुरू करीने नयोत्सिति गोविंदम उक्ता तूष्णीम बभूवः बीजा अध्याय नवमो श्लोक एतेतदंतः आटला सुधीनो जे विभाग छे ए पहेलो विभाग छे धर्म क्षेत्रे कुरुक्षेत्रे पहेलो श्लोक हतो धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेताः युत्सवः मामकाः पांडवाश्चैव किम कुर्वत संजय हे संजय धर्मक्षेत्र कुरुक्षेत्रमां भेगा थयेला पांडवो अने मारा दीकराओ ए शुं कर्युं आ प्रश्न पूछवामां आव्यो આ ગ્રંથનો પહેલો શ્લોક હતો એ એનો પહેલો વિભાગ છે એથી તાવત એકમ વાક્ય આ એક વિભાગ છે એનું કામ શું હતું શાસ્ત્રસ્ય કથા સંબંધ પરત્વેન પર્યવસાનાત તો આ આખું ગીતાશાસ્ત્ર છે એનો મહાભારતની કથા સાથેનો સંબંધ હતો એમાં એ રજૂ કરવામાં આવ્યો પછીના બીજા શ્લોકથી શરૂ કરીને દૃષ્ટવાદ પાંડવાનેકમ ત્યાંથી શરૂ કરીને તુષ્ણીમ બભૂવઃ બીજા અધ્યાયનો નવમો શ્લોક વચ્ચે એકમ વાક્યમ આખો એક વિભાગ છે એટલે કે ચોક્કસ એક વિષયને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું તો પહેલો શ્લોક એક વિભાગ હતો પછી બીજાથી શરૂ કરીને આના નવમા સુધીનો હતો એ બીજો એક વિભાગ છે ઇતઃ આરભ્ય ઇદમ વચ ઇતેતદંત ગ્રંથ એટલે કે દસમો શ્લોક નવમા પછીથી શરૂ કરીને ઇદમ વચ એટલે કે દસમા શ્લોકના છેલ્લા શબ્દો ત્યાં સુધી શરૂ કરીને એટલે કે એકલો દસમો શ્લોક એટલો જે શ્લોક છે એ ભવતી અપરમ વાક્યમિતિ વિભાગઃ એ ત્રીજો વિભાગ છે આમ અત્યાર સુધી જે ગ્રંથ ગયો એ ગ્રંથમાં ત્રણ વિભાગ આવી ગયા પહેલો શ્લોક એક વિભાગ હતો એનો એક કામ હતો પછીના બધા શ્લોકો એક વિભાગ હતો અને છેલ્લો જે દસમો શ્લોક ગયો એ એક વિભાગ હતો આમ ત્રણ વિભાગ થયા ના આદ્ય શ્લોક શ્રીયુક્તમ એક વાક્યત્વમ પહેલો શ્લોક એક વાક્ય હતો કે એક ગ્રંથ હતો એ તો બરાબર છે કારણ કે આ આખું જે ગીતાશાસ્ત્ર છે એને મહાભારતમાં અવતરણ કરવાને માટે એનો પ્રયોગ હતો અને છેલ્લો હતો છેલ્લો શ્લોક છે એ પણ એક વાક્ય છે સમજી શકાય એવું છે કે એ અર્જુનને આશ્વાસન આપવાને માટે પ્રવૃત્ત થયો છે પણ વચ્ચેનો જે બધો ગ્રંથ ગયો એમાં તો જાત જાતની વસ્તુઓ ગઈ અર્જુને કેટલી વસ્તુઓ કહી અને પછી ભગવાને રથને વચ્ચે ઉભો રાખ્યો અને પછી યુદ્ધની વાત થઈ અને રણશિંગા ફૂંકાયા હવે જાત જાતની વસ્તુઓ છે એની અંદર તો એ આખો એક ગ્રંથ છે એવું તમે શી રીતે કહો છો એવી શંકા કરીને કહે છે હવે ભાષ્યકાર મહારાજ કહે છે પ્રાણીનામ શોક મોહાદી સંસાર બીજભૂત દોષોદ્ભવ કારણ પ્રદર્શનાર્થત્વેન વ્યાખ્યેયો ગ્રંથ પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક તો સમજ્યા કે પહેલો શ્લોક હતો એ આ ગીતાશાસ્ત્રનો મહાભારત જોડે સંબંધ બતાવે છે છેલ્લો શ્લોક છે અર્જુનને આશ્વાસન માટે છે પણ વચ્ચેના આખા જે ભાગ ગયો કેટલા બધા શ્લોકોનો એ વિભાગનો એક જ વિષય તમે છો એવું કહો છો એ કયો વિષય છે તો ભાષ્યકાર મહારાજ કહે છે કે એનો એક વિષય છે પ્રાણીનામ શોક મોહાદિ સંસાર બીજભૂત દોષોદ્ભવ કારણ પ્રદર્શનાર્થત્વેનો વ્યાખ્યા ગ્રંથ આ વચ્ચેના ગ્રંથની વ્યાખ્યા કયા વિષયને ધ્યાનમાં કરીને કરવામાં આવેલી છે અમારે શું સમજવું જોઈએ તો કે છે આખા ગ્રંથનો એક જ વિષય છે કયો વિષય છે પ્રાણીનામ એટલે કે બધા જીવોના અને મુખ્યત્વે મનુષ્યના શોક અને મોહ પણ મનુષ્યને જન્મ્યા પાછા આ શોક પશુઓને કોઈ તકલીફ જ નથી પશુઓને નથી તો હર્ષ જ નથી કોઈ જાતની એમને અગવડ છે જ નહીં એમના બાળકો હોય એમના બચ્ચા હોય એમનું ઘર હોય બધું વ્યવસ્થા ચાલે જ કરે એમાં કંઈક આગો પાછું થયું પછી રડવાનું પકડી રાખવાનું નહીં છોડ આવું કશું હોય જ ના એમને વખત થઈ છોડી દે મને ખબર નથી કે આ પૂછીશું આ લોકોને કે અમુક મોટા થયા પછી પાછળના પોતાની માને ઓળખતા હશે કે નહીં બાપને તો ઓળખતા હશે જ નહીં આપણે કારણ કે બે ત્રણ જ બાપ દેખાય છે અહીંયા પહેલા બાકીની બધી માં છે અને એટલે આટલા બધા પાછળના
બાપને ઓળખતા હશે એવું તો કે લાગતું જ નથી, તો માને કેટલા વર્ષ સુધી ઓળખતા હશે એ પ્રશ્ન છે, પૂછવું પડશે. કારણ કે મેં પૂછ્યું કે કેટલા વર્ષે વાછરડી ગાય થઈ જાય, કે 3 વર્ષમાં ગાય થઈ જાય. હવે એ તો વાછરડીઓને બીજા આપી દેતા હોય છે, તો વાછરડી ગાય થયા પછી આપે તો 3 વર્ષની થઈ હોય, એનાથી પહેલા વાછરડી હોય એટલે 2 વર્ષની હોય કે 2.5 વર્ષની હોય કે 1.5 વર્ષની હોય કે 1 વર્ષની ત્યારે આપી દેતા હશે. એનો અર્થ 1 વર્ષનું થયું ત્યારથી માથે છૂટું પડતું થઈ ગયું હશે ને, એવું જ હોવું જોઈએ. આ તો મારો અંદાજ છે, એવું જ છે. ઓકે સરસ, ચાલો ભાઈ જાણકાર લોકો કહે છે ખરા. કેટલા વર્ષ? અરે વાહ. પણ પછી માને યાદ કરે ખરું કે શોધે ખરું? અથવા 5-25 ગાય ઉભી હોય તો એ માં પાસે જ જાય ખરું? પણ ના થતું હોય તો ના જાય ને પછી? તો શોધે માને કે માં કરે રામ ભાંભરે? વાહ જુઓ. અને માં શોધવા જાય છોકરાને, માં છોકરાને શોધવા જાય? પાછા લોકો કે છે આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય મૈત્ર પશુભીર નારાયણ. પશુ અને માણસોમાં સરખું છે? હું પૂછું છું કે માણસમાં અને પશુમાં શું સરખું છે? આપણે પશુ જેટલા લાયક પણ છીએ ખરું કે નહીં? આપણા કરતા તો પશુઓ કેટલા આગળ છે. કોઈ જાતની આસક્તિ નથી એમની અંદર, કોઈ ઘર બાંધવાનું, કોઈ મારું ઘરમાં તું કેમ બેસે? કશું શિંગડું મારે જરા મારો, એના ખીલા પરાઈ જાય બીજી ગાય તો મારી દે શિંગડું, પછી કંઈ નહીં પાછું. અને ઘર યાદ રાખવું, છોકરા યાદ રાખવા, મતલબ પતિ પત્નીના સંબંધો નહીં જ રહેતો હોય ને પછી, કારણ કે આટલી બધી ગાયોની વચ્ચે 2-4 સાંડું ઉભા છે, એટલે એવું ક્યાં રહેતું હશે? એટલે જુઓ, મારું તો મારું બધું ઓબ્ઝર્વેશન હોય છે, આ બધું હું જોઉં છું અને હું નોંધું છું કે ક્યાં એમનામાં સંબંધો છે, ક્યાં આસક્તિઓ છે. તો પશુઓ જેવો વૈરાગ્ય છે આપણી અંદર, છોડું જ નહીં ને હું તો. પકડ્યું તે પકડ્યું તે પકડ્યું તે પકડ્યું છે, એક વાર પકડાયું તો કેમ, એટલે પકડાયું હવે છોડતો ખરો કે નહીં છોડું, પકડાયું કેમ? તો અને એટલે પછી શોક ને મોહ થાય જ ના ને. મારું છોકરું હોય કે મારો પતિ હોય કે મારી પત્ની હોય કે મારું કશુંક મારું હોય ને, તો જ શોક અને મોહ થાય. જો મારું નામની વસ્તુ જ ના હોય તો પછી મોહ ક્યાંથી થાય? મારું એટલે મોહ થઈ ગયો. અને જો મોહ ના હોય તો શોક કેવી રીતે જન્મી શકે? હા, એટલે પ્રાણી કહીને ગાય ભેંસ તો નથી જ કહેવાય, તો નક્કી થઈ ગયો. અને ગાય ભેંસ તો મેમલ્સ એટલે એટલે સસ્તન પ્રાણીઓ, એટલે ખાસા ઇવોલ્વ, ખાસા ઉત્ક્રાંત પ્રાણીઓ કહેવાય. હવે જે એમની સ્થિતિ હોય તો એમનાથી લોઅર કેટેગરીઝ ના હશે, એમનો તો પ્રશ્ન જ નથી આવતો કે એમનામાં આસક્તિ હશે કે મમત્વ હશે, ખરું કે નહીં? તો ઉત્ક્રાંત પ્રાણીઓ કરતા આપની સ્થિતિ આ છે એમના સંદર્ભમાં, તો પછી આપણે એટલે હવે આપણે કોના જેવા થવાનો? માનવી માનવ થાવ તો ઘણો, તો આહાર નિદ્રા ભય મૈથુન સુધી અને માણસ ના કહેવાય ને. એટલે હું તો કહું છું પશુઓ પણ, પશુઓ પોતાનું ઘર બાંધતા હોય કે ઘરમાં જતા હોય કે સ્ત્રી પુરુષનો સંબંધ રાખતા હોય નર માદાનો, આ બધું પણ સિઝન પૂરતું, 2465 દાડાના સંબંધો એ પશુ પક્ષીઓમાં નથી હોતા. કબૂતર અમુક સિઝનમાં જ માળો બાંધતો હોય અને ચકલી અમુક સિઝનમાં જ માળો બાંધે, 365 દાડા માળા ના બાંધે આ લોકો, અને માળો ત્યારે જ બાંધે જ્યારે ઈંડા મૂકવાના હોય, બરાબર? એ સિવાય માળો ના બાંધે. એટલે પશુઓમાં તો ચોક્કસ વ્યવસ્થા છે કે સ્ત્રી પુરુષનો સંબંધ પણ ક્યારે થાય, છોકરાઓ જોડે ભયબંધી ક્યાં સુધી રહે, કોણ કોનું પોષણ ક્યાં સુધી કરે, અને પછી માળો બાંધે ને જ્યારે કબૂતર ને કબૂતરી, ત્યારે ગયા વર્ષનો છોકરો લઈને ના જાય અંદર. હા, કબૂતર ને કબૂતરી માળો બાંધે તો 2 જણા જ બાંધે, એટલે આગલા વર્ષમાં છૂટા પડી ગયા હોય, પછી નવા ઈંડા મૂકે અને પછી એ મોટા થાય એટલે છૂટા થઈ જાય, નવા વર્ષે પાછા ઈંડા મૂકે પાછા આ વર્ષવાળા કેન્સલ જતા રહ્યા હોય. આ મા બાપ જ એવી વસ્તુ છે કે જ્યાં જ્યાં છોકરાને લઈને લઈને જ જાય, છોડે જ નહીં. છોકરા મા બાપને ના છોડે અને મા બાપ છોકરાને ના છોડે. એટલે પ્રાણી નામ પ્રાણીઓમાં, પ્રાણીઓનો અર્થ તો એટલો જ થયો કે માણસ છે, અને કારણ કે પ્રાણી સમુદાયમાં પ્રાણીઓ આવે છે, મનુષ્ય પણ આવી જાય છે. એટલે વનસ્પતિ સૃષ્ટિ એનિમલ કિંગડમ એન્ડ પ્લેન્ટ કિંગડમ. તો હવે માણસને ક્યાં મૂકો? કે પ્લેન્ટ કિંગડમમાં તો મુકાય જ નહીં, એટલે એને પછી પ્રાણી સમુદાયમાં એવું વર્ગીકરણ કરવામાં આવ્યું. એટલે માણસ છે એ પણ મેમલમાં કે સસ્તન પ્રાણીમાં જ આવી જાય છે. જિંદગીમાં એક જ વાર સંભોગ કર્યો છે, એવું છે? 12 વર્ષે? અરે વાહ, આ મને ખબર નહોતી. હા જુઓ, સિંહ કેટલો સંયમી પ્રાણી છે, અને રહેતા હોય સાથે તો એને ને.
हाँ वो होना अलग बात है, आसक्त नहीं है, ये तो है आसक्त नहीं कि उसके साथ 6 महीने के बाद उसके वो लगा रहे, वो ऐसे नहीं होता। हाँ एक ज गाय ने वाछरना हो तो संबंध चाले करे, पर इन जनरल नहीं होत, कारण कि घर में लाव एम अननेचरल है, नेचरल वस्तु तो बहार होवे ज है। अपने गाय ने अपने घर में लावे तो इट्स अननेचरल, ए गाय ने माटे अकुदरती वस्तु है, कृत्रिम वस्तु है। हाँ एटले पछी एना मानस पछी एप लागतो हशे ने, एवो हशे घर में आवे गाय घर में हो तो मानस पछी एप लागतो हशे ने, एवो हशे। बाकी आ तो जंगल में आम तेम बहार फरता हो त्यारे पछी गायो के आ बधी व्यवस्था राखती हशे, एवुं तो होवानो प्रश्न ज नथी आवतो। पण जो सिंहने मने खबर नहोती, हाँ आ लोको के सिंहने सिंहण साथे रहता होय अने तो 12 वर्षे एक ज वार संभोग थाय छे एमनी अंदर, एटले जे जन्मे एटला मोटा जंगलमां फकत 300 સિંહ છે, સંખ્યા બધી વધતી જ નથી। હા પણ કેવી રીતે વધે એને માણસો સાંભળે છે, તમે વધારો અમારે વધારીએ નહીં, વોટ ખરેખર માણસો ન્યુસન્સ જાતે આખા નેચર ને આખી નેચર ને માણસ જ ન્યુસન્સ છે, કારણ કે ઓલ આર પ્રી પ્રોગ્રામ્ડ એન્ડ પ્રી પ્લાન્ડ, ભગવાનની યોજના પ્રમાણે બધા પશુ પક્ષીઓ ચાલે છે, વૃક્ષ વનસ્પતિ બધું ભગવાનની યોજના પ્રમાણે ચાલે છે। આ એક માણસ છે ને કે એ જ અંદર પેલે સળિયું કર્યા જ કરે, જરા કશું ચક્કર ચાલતું બરાબર એક નાખી આપે અંદર ખોટકાઈ જાય પાછું। ખરેખર આ તો બિલકુલ સાચી વસ્તુ છે, ઇકોસિસ્ટમ બધી સિસ્ટમ બગાડવાનું જો કામ હોય તો માણસનું છે, બધું એ નવું જેવું છે તેને તોડી ફોડી નાખે। પતિ પત્ની પેલા છોકરા તારે કે અમે ટેસ્ટ ટ્યુબ બેબી કરીશું અને ક્લોનિંગ ને બધું જાત જાતની વસ્તુઓ, વેલ સાયન્સની આવી શોધ હશે એની ના નથી, આપણી આશીર્વાદ પણ હશે કંઈક આવશે, તો ભગવાન નક્કી કર્યું હશે ને કે એમને છોકરાની જરૂર છે કે નહીં, એમના નસીબમાં છે કે નહીં, એમના પૂર્વના કર્મો છે કે નહીં। આપણે તો આ બધી વસ્તુઓને એટલી બધી સ્વીકારીએ છીએ, લેફ્ટ મી મને જો પૂછો તો હું મારી વાત એટલા માટે કરું કે બિંગ એ સાયન્ટિસ્ટ અગર એવી રીતે કહેવું હોય તો પણ હું એવું નહીં સ્વીકારું કે આ બધી વસ્તુઓ કરવી સંશોધન પૂરતું, ખાલી કે આપણને આવું પણ આવડ્યું એટલા પૂરતું કદાચ બરાબર હશે, પણ એને સમાજમાં લઈ આવવું અને ક્લોનિંગનો ઉપયોગ કરવો, આ બધી વસ્તુઓ તો મને લાગે છે કે આજે ને તો કાલે એ આશીર્વાદને બદલે શાપરૂપ બની શકશે। બધી શોધો આશીર્વાદ બની શકે છે, પણ બધી શોધો શાપ બની શકે છે। હવે એક આઈન્સ્ટાઈન ગયો તો આપણે એને ફોટા પાડીશું, પણ આઈન્સ્ટાઈનનું ખોપરી રાખી જ મૂકીશું, એનું ક્લોનિંગ કર્યા જ કરીશું, નવા આઈન્સ્ટાઈન ઊભા કર્યા જ કરીશું। મને લાગે છે કુદરતની યોજનાની વિરુદ્ધ જ હશે આ બધી વસ્તુઓ, અને એટલા માટે જે ક્લોનિંગ બિઝનેસ જમારામાંથી જે કોઈ કશું જાણતું હોય આના વિશે તે પણ, સો ટિશ્યુ કલ્ચરને સરસ સરસ વસ્તુઓ છે એમાં કોઈ શંકા નથી, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ને બધું સરસ વસ્તુઓ છે, પણ ભગવાનની યોજનામાં બહુ દખલ હસ્તક્ષેપ કરવો એ ભગવાન કેટલું ગમશે અને કેટલું ચલાવશે, માણસો જીવ્યા જ કરશે મન તો એ પણ ચિંતા જ છે કે આપણે ખાસું આપણું આયુષ્ય વધારી શક્યા છે ને માણસોનું, હવે વધતું જશે 100 વર્ષનું આયુષ્ય એવરેજ થઈ જશે, 150 વર્ષનું થશે, તો હવે 100 વર્ષના કે 80 કે 90 વર્ષના મા બાપ ઘરમાં લોકોને રખાતા નહોતા, 70 વર્ષનો પેલો યુવા માણસ થયો તેના 90 વર્ષના મા બાપ જીવે છે, હજુ પેલો 90 વર્ષનો થશે એના 150 વર્ષના મા બાપ જીવતા હશે, તો શિબિરમાં કેમ નથી આવતા, મારા મા બાપ પેલો તો 150 વર્ષ લગીને આવી જ નહીં શકે, પછી કશું કરી જ નહીં શકે, એને બધી વાસ્તવિકતાઓને વિકૃત કરી નાખવાથી મને એવું લાગે છે કે કદાચ અગવડો ઊભી થઈ શકે, આપણે કે બહુ પ્રમાણ નથી આ બધા વિષયોમાં, પણ છતાં એવું જણાય ખરું કે કુદરતમાં બહુ હસ્તક્ષેપ કરવો કેવી વસ્તુ છે। પણ આપણા વિષય ઉપર પાછા આવ્યો તો એટલે સિંહનું જાણવાનું મને બહુ ગમ્યું, જુઓ કેવો સંયમ, કેટલી મહાન વસ્તુ, વોટ અ થિંગ ઇટ ઇઝ, ખરેખર અદભુત વસ્તુ, અને તો સિંહનું પરાગ, ખોટી વાત છે, કેટલા વર્ષનો તો 22 વર્ષમાં કેટલા બચ્ચાને પેદા કરે દર વર્ષે, ભાઈ આપણે જાણતા નથી એટલે આપણે કશું કહી નહીં શકીએ એમ, વોટ એવર, સો મને ખબર નથી, હા તમે અંદર જરા પરામર્શ કરવો હોય તો કરજો, 12 થી ઓછું ચાલો એવું રાખો, હા શાબાશ, એ પ્રમાણ છે, ચાલો ગયા વર્ષે રાજકોટમાં ઝૂમાં સિંહણને 2 બચ્ચા થયા હતા,
એ જ સિંહણને આ વર્ષે 3 બચ્ચા થયા છે રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં. એનો અર્થ કે વર્ષે 12 મહિને એકવાર એવું હોઈ શકે, પણ ધેટ ઇઝ ફોર એવરી બર્ડ. અને એ બધા જ પશુ પક્ષી માટે સમાન છે. બધા જ પશુ અને પક્ષીઓ 12 મહિનામાં એક જ વાર માળો બાંધતા દેખાય છે, બાકી 365 દાડા માળા બાંધતા નથી. એટલે આ વસ્તુ આપણે સમજીએ છીએ અને જાણીએ છીએ. જ્યારે 365 દિવસ મનુષ્યો તો દિવસ ને રાત ને 24 કલાક ઇઝ અવેલેબલ ફોર પેશન અને બધી વસ્તુઓ, આ બધી વસ્તુઓ પ્રાણીઓના શોક અને મોહનું કારણ. ચાલો અત્યારે આપણા વિષય પર પાછા આવી જઈએ. તો એટલે શોક મોહાદિ સંસાર બીજભૂત, તો મારાપણું જન્મવું, કારણ કે પ્રાણીમાં મારાપણું જન્મ. તો પ્રાણીમાં હવે આપણે જુદા કરી દઈએ કે માણસ અને પ્રાણી. હવે પ્રાણી કહીએ એટલે પ્રાણી 4 પગવાળો સમજવાનો, અને માણસ કહીએ એટલે 2 પગવાળો પ્રાણી સમજવાનો. તો પ્રાણીઓમાં મોહ જોવા નથી મળતો, કારણ કે આ મારું છે એવું થતું નથી. અને જ્યાં સુધી થાય ત્યાં સુધી એનામાં પણ આ વર્તન રહેવાનું જ છે. ગાય નવી વ્યાઈ છે ને, એને બચ્ચું છે ને, એ વખતે જ આપણે ગોળ ખવડાવ્યો તો તૂટી પડી કાલે અમારા પર, કારણ કે એને પેલા બીક લાગે મારા બચ્ચાને લઈ જશે કે મારશે કે મારી નાખશે. એવી રીતે કૂતરી પણ હોય બિલાડી પણ હોય, બચ્ચા જયારે નાનકડા એને જન્મ્યા છે આપ્યા છે હજુ, એ વખતે જરા જોખમ ખરું. એટલે જ્યાં સુધી મોહ હોય કે આ મારું છે, આ હું છું અને આ મારું છે, એ પ્રકારનો જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી શોક અને મોહ જન્મવાના છે. એટલે શોક એમાંથી જન્મવાનો છે કે કોઈ લઈ જશે અથવા કોઈ લઈ ગયો તો પછી એ લોકો રડે પણ ખરા, ખાવાનું પણ ના ભાવે, થોડોક વખત આ બધી વસ્તુઓ ચાલે. એટલે આગળનો જે વચ્ચેનો ગ્રંથ કયો એ બધો ગ્રંથ છે એનો વિષય આ છે કે શોક અને મોહ છે એ જ સંસારના બીજભૂત દોષ. સંસારનો આ સંસારનો બીજ, હા, મોહમાંથી શોક જન્મે છે, પણ શોક અને મોહ બંને છે એ સમગ્ર સંસારનો બીજ છે. ઘણી ચર્ચાઓ કરી આપણે આગળના દિવસોમાં કે કેવી રીતે શોક અને મોહ છે, અથવા તો મોહ સંસારનો બીજ બને છે, કારણ કે આ જન્મમાં તો મારું કરીશ કે આ મારો બાપ છે ને, આ મારો પતિ છે ને, આ મારી પત્ની છે, અને પછી અમે તો આ જન્મ તો ભેગા રહીએ તો રહીએ પણ ભવો ભવ પાછા ભેગા રહીએ, અને એ ભગવાન 7 ભવ મળજે. હવે દરેક ભવમાં કે 7 ભવ મળજે, પાછા આવતા ભવમાં કે 7 ભવ મળજે, અને પછીના ભવમાં કે 7 ભવ મળજે, તો ચાલ્યા જ કરે ને. એમને એમ તો ભગવાન અનાદિકાળનો સંસાર અને અનંત સંસાર ચાલ્યા જ કરે છે અને અંત આવતો જ નથી. એટલે આ વસ્તુઓ સમજાય એટલે હું તો ખરેખર, મને દરરોજ જેવું થાય છે કે વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એટલી બધી ઉત્તમ વ્યવસ્થા છે ખરેખર. જો એ વ્યવસ્થાનો લાભ ના લીધો અને જો ગૃહસ્થાશ્રમમાં મર્યા તો સમજી લો ભવો ભવ ભવો 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 ચાલ્યા જ કરશે. વાનપ્રસ્થ અને સંન્યાસ પછી પણ આ શક્યતાઓ હોય છે. વાનપ્રસ્થ અને સંન્યાસ લીધા પછી પણ મનમાં પેલી આસક્તિઓ, ઘણી બધી વાર પતિ પત્નીમાંથી એકનું અવસાન થઈ ગયું હોય ને બીજું હોય તો પણ આ બધી ચાલ્યા કરતો હોય છે સંબંધો. તો સાથે ને સાથે જ હોઈએ, અને સાથને જો સાથને માણતા હોઈએ, વી એન્જોય ધ કંપની, ભલે પતિ પત્ની તરીકે નહીં તો મિત્રો તરીકે પણ, પણ ઇફ યુ એન્જોય ધ કંપની, તો એ વસ્તુઓ આપણે માટે ફરીથી જન્મોને માટેનું કારણ. એટલે અંગત કારણ તો બનશે જ કે મારો જન્મ થાય, સાથે સાથે પરસ્પરના સંબંધમાં જન્મ થાય એનું પણ કારણ બનશે. જેમ ડોંગરે મહારાજ કે ભાઈ પેલા છોકરું નાનું જન્મે ને ઘરમાં, બધા રમાડે ને મોઢું જોવે, પછી કહેશું કે બરાબર દાદા જેવો દેખાય છે, કે દાદા જેવો ને દાદો જ આવ્યો છે પાછો, કારણ કે દાદાનો જીવ છોકરા પોતાનું સંતાન હોય, છોકરો કે છોકરીને લગ્ન થયું હોય કે થવાનું હોય એને સંતાન બાકી, એટલે દાદાનો જીવ એમાં જ ગયો, કારણ છોકરું ક્યારે આવશે ક્યારે આવશે ને એમાં ને એમાં દાદો જતો રહે, પછી દાદા એને કે સંતાન થઈ ના આવે, આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. એટલે મનુષ્યના મનમાં જે આસક્તિઓ જન્મતી હોય છે કે મારાપણાનો ખ્યાલ જન્મતો હોય છે એ જ એને માટે શોકનું કારણ બને છે. શું બીજભૂત દોષ ઉદ્ભવ કારણ પ્રદર્શનાર્થત્વનો વ્યાખ્યાય ગ્રંથ, તો એના બીજભૂત જે દોષ છે એના ઉદ્ભવનું કારણ, એના ઉદ્ભવનું કારણ શું છે, તો અર્જુનમાં જે જન્મ્યો કે હું એમનો છું અને એ મારા છે, આ મારાપણાની બુદ્ધિ, સાથે રહેવું એમાં ગુનો નથી અને સાથે વ્યવહાર જે કંઈ કરીએ એનો ગુનો નથી, એ કરવામાં જો તટસ્થ રહી શકીએ, જેમ આપણા યોગ વશિષ્ઠમાં કહ્યું અયશલાકા સદૃશાહા ભાવાહા, તો અયશલાકા એટલે લોખંડની સળીઓ, અને લોખંડની સળીઓને કેટલા વર્ષ ભેગી રાખી મૂકીએ તો પરસ્પર સંબંધ થશે એમની વચ્ચે. કોઈ લોખંડની સળી એમ કહેશે કે મારો બાપ છે, બીજી સળી છે તે, કે પેલી સળી મારી માં છે, કે પેલું મારું છોકરો છે, લોખંડની સળીઓ વચ્ચે કોઈ પ્રકારનો સંપર્ક નહીં થાય. એવી રીતે આ ભાવો જે છે એમનો કોઈ જાતનો સંપર્ક છે જ નહીં, કોઈ માણસને કોઈ માણસ જોડે કશો જ સંપર્ક નથી હોતો, માત્ર કલ્પનાથી જ, કેવળ કલ્પનાથી એમાં આરોપ કરવામાં આવ્યો છે. આ વચ્ચેનો જે ગ્રંથ કયો એ આવું સમજાવવાને માટે હતો. શોક એટલે શું? શોક માનસ સંતાપ, મોહ વિવેક અપાવ.
મોહ કોને કહેવામાં આવે છે કે બે વસ્તુ જે જુદી છે એને જુદી ન ઓળખી શકીએ એને મોહ કહેવામાં આવે છે અને એમાંથી શોક જન્મે છે. શોક એ માનસ સંતાપ છે. અહીંયા લોકો જરા જુદું કહે છે કે મોહે ન તન નિમિત્તે ન જ શોકે ન, તો શોક નિમિત્ત છે અને પછી મોહ જન્મે છે. પ્રતિબદ્ધા ઇતિ દ્વિવિધો મોહત મોહ તસ્ય નિરાકરણીય તત્ર આત્મનિ સુપ્રકાશ પરમાનંદ રૂપે સર્વ સંસાર ધર્મ સંસર્ગની સ્થૂલ સૂક્ષ્મ શરીર દ્વય તત્કારણ અવિદ્યા ઉપાત્ર વિવેક અને મિથ્યાભૂતસ્ય અપિ સંસારસ્ય સત્યત્વ આત્મધર્મત્વાદી પ્રતિભાસ રૂપ એક સર્વ પ્રાણી સાધારણ. તો એક તો છે કે સ્વપ્રકાશ પરમાનંદ રૂપ એવું મારું સ્વરૂપ છે જે સંસારના સર્વ ધર્મોથી અસંસર્ગી છે. સ્થૂલ સૂક્ષ્મ અને તેનું કારણ એટલે કે કારણ શરીર અવિદ્યા આ બધી ઉપાધિ સાથેના એના વિવેકથી મિથ્યાભૂત એના અવિવેકને કારણે મિથ્યા એવા સંસારમાં સત્યત્વની બુદ્ધિ કરે છે અને આત્મધર્મત્વાદી આ મારા ધર્મ છે પ્રકારનો પ્રતિભાસ થાય છે. આવો બધા પ્રાણીઓને થાય છે. બધા જ પ્રાણીઓ પોતાના શરીરને હું માની લે છે અને સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીર આ બધી જ ઉપાધિમાં અહમ બુદ્ધિ કરે છે અને સંસારને સત્ય માની લે છે. આવી સમજ તો ગેરસમજ તો બધાને જન્મે છે. અપરસ્તો યુદ્ધા કે સ્વધર્મે હિંસાદિ બાહુલ્યન અધર્મ તો પ્રતિભાસ રૂપ અર્જુન સેવ કરુણાદિ દોષ નિબંધન અસાધારણ. તો એ ફંડામેન્ટલ પ્રોબ્લેમ અને ટોપિકલ પ્રોબ્લેમ આવા બે પ્રકારની ચર્ચા કરવામાં આવતી હોય છે કે એક તો મૂળભૂત શોક અને મોહ દરેકે દરેક માણસની અંદર રહેલો જ છે. દરેક માણસે પોતાની અંદર આ બીજ કારણ કે જન્મ થયો છે જો નહીં તો જન્મ થાત નહીં માણસનો. આગલા જન્મમાં એને શોક ન હોત અને મોહ ન હોત એ પૂર્ણ હોત અને આનંદ સ્વરૂપ હોત તો ભગવાનને એવું કહેત નહીં કે ભગવાન આવતા જન્મે પેલું આપજો કારણ કે અત્યારે સુખી જ છું. હું અત્યારે સુખી ના હોઉં તો હું કહું કે મને સુખી થવા માટે બીજી વસ્તુ જોઈએ છે. સુખી ના હોઉં તો હું બીજી ડિમાન્ડ મૂકું કે આને બદલે પેલું આપજો પેલાને બદલે પેલું આપજો. પણ જ્યારે મારી અંદર પૂર્ણતા છે કે મને આનંદનો અનુભવ છે ત્યારે મારે બીજા કશાની જરૂર નથી. એટલે પૂર્વ જન્મની અંદર જે શોક અને મોહ અંદર હતો મનની અંદર એણે જ નવા જીવનને માટેની ડિમાન્ડ કરાવી અને એમાંથી નવો જન્મ ઊભો થયો. આ બધા માટે સાધારણ છે. પરંતુ દરેકને જે જન્મ મળ્યો જુદો જુદો મળ્યો. એવું કેમ થયું? શોક અને મોહ તો બધામાં જ હતો પણ દરેકમાં જુદા જુદા તબક્કે એ વ્યક્ત થાય છે. જુદા જુદા તબક્કે જુદી જુદી રીતે વ્યક્ત થાય છે. જુદા જુદા સમય માટે રહે છે. કોઈકનો કોઈક રીતે નિવૃત્ત થાય છે, કોઈકનો બીજી રીતે નિવૃત્ત થાય છે. સુખી જ થવાને માટે કેટલાક લગ્ન કરે છે અને સુખી જ થવાને માટે કેટલાક લગ્ન નથી કરતા. સુખી જ થવાને માટે કેટલાક વિદેશ જાય છે, સુખી જ થવા માટે કેટલાક વિદેશ નથી જતા. તો બધાને જોઈએ તો સુખ જ છે, છતાં પણ એ સુખની પ્રાપ્તિનો પ્રયત્ન બધાનો જુદો જુદો છે. એવું થવાનું શું કારણ હોઈ શકે? શોક બધામાં સરખો છે, શોક અને નિવૃત્તિનો પ્રયત્ન બધાનો જુદો જુદો છે, એનું શું કારણ હોઈ શકે? સુખ કોને કહેવાય એની સમજ દરેકે દરેક જુદી છે. કોઈ સમજે છે કે ભણવું એટલે સુખ છે, કોઈ કહે છે હાશ ભણવું જ નહીં, જરાય ના આંકડો જ માળવો નહીં એ સુખમાં. એનાથી સુખ બીજું કયું હોઈ શકે કે કાળા ગાવડિયા જોવા જ નહીં કોઈ દાડો, કેટલું મોટું સુખ. કોઈ સમજે છે કે બહુ મહેનત કરવી ને બહુ પૈસા કમાવવા એ સુખ છે. કોઈ કે બે વખતના રોટલા મળી ગયા પછી વધારે મજૂરી કરવાની જરૂર છે. કોઈ સમજે છે ગૃહસ્થાશ્રમ સુખ છે, કોઈ કહે છે સંન્યાસ સુખ છે. તો સુખની પ્રાપ્તિ બધા ઈચ્છે છે ખરા, પરંતુ સુખ કોને કહેવાય એની સમજ બધાની જુદી છે. અને માટે દુઃખી ક્યારે થવું એની સમજ પણ બધાની જુદી છે. જે એમ સમજે કે પૈસામાં સુખ છે એ પૈસાના ભાવે દુઃખી થાય છે. જે સમજે કે ગારહસ્થ્યમાં સુખ છે એ માણસ લગ્ન ના થાય તો દુઃખી છે. આમ દરેકે દરેક માણસ એની સુખની વ્યાખ્યા જુદી છે. અને માટે સુખમાંથી ક્યારે વંચિત રહી ગયો લાગે એટલે કે દુઃખી ક્યારે થયો એની વ્યાખ્યા પણ જુદી છે. અને માટે દુઃખમાંથી નિવૃત્તિ એની પણ વ્યાખ્યા દરેકની જુદી છે. એટલે જ્યારે મૂળભૂત શોક અને મોહ છે એને મુખ્ય મૂળભૂત પ્રશ્ન કહેવામાં છે, મૂળભૂત સમસ્યા અથવા મૂળભૂત પ્રશ્ન. પરંતુ માણસ અત્યારે કેમ રડે છે કે મારે ચોકલેટ જોઈએ છે, તો ચોકલેટ આપો તો જ હું શાંત થાઉં કે સુખી થાઉં એ એનો ટોપિકલ પ્રોબ્લેમ અથવા તો સાંયોગિક ચોક્કસ એક સંજોગને નિમિત્તનો પ્રશ્ન છે. આમ દરેકે દરેકના મૂળભૂત પ્રશ્ન કોમન બધાનો સરખો છે. સાધારણ પ્રશ્ન બધાનો છે એ સરખો છે. દેટ ઇઝ અ કોમન સમસ્યા, કોમન પ્રશ્ન. સાધારણ પ્રશ્ન બધાનો સરખો જ છે, મોહ અને શોક અથવા શોક અને મોહ. પરંતુ અસાધારણ પ્રશ્ન એટલે કે પોતપોતાના ચોક્કસ સંયોગમાં જન્મતો પ્રશ્ન છે જુદો છે.
અત્યારે અર્જુનનો મૂળભૂત પ્રશ્ન શોક અને મોહ છે અને અસાધારણ પ્રશ્ન છે એ યુદ્ધનો સંજોગ યુદ્ધનો નિમિત્ત ઉભો થયો છે તે એનો વિશેષ પ્રશ્ન છે. એવી રીતે ત્રણેય વિવેકની સાથે શુદ્ધ આત્મસ્વરૂપ બોધ પ્રથમસ્ય નિવર્તક સર્વસાધારણ એની નિવૃત્તિ કેવી રીતે થાય? તો મૂળભૂત જે શોક અને મોહ છે કે માણસ પોતાના સ્વરૂપને જાણતો નથી કે હું પૂર્ણ છું કે આત્મ સ્વરૂપ છું કે નિત્ય છું શુદ્ધ બુદ્ધ મુક્ત છું એ જાણતો નથી એને કારણે પોતાને અપૂર્ણ માને છે. અપૂર્ણ માનવાને કારણે પૂર્ણતાની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે એ પ્રયત્નમાં થાકે છે અને પ્રયત્નમાં નિષ્ફળ પણ જાય છે. આ જે મૂળભૂત શોક છે એની નિવૃત્તિ કેવી રીતે થાય છે? તો સ્વરૂપના જ્ઞાનથી એના આ મૂળભૂત શોકની નિવૃત્તિ થાય છે. ત્રણ ઉપાધિ સાથેના અવિવેકના જ્ઞાનને કારણે મોહ અને શોક જન્મ્યા હતા એ ઉપાધિ ત્રણનો વિવેક કરે કે આ સ્થૂળ શરીર મારું સ્વરૂપ નથી, સૂક્ષ્મ શરીર મારું સ્વરૂપ નથી, કારણ શરીર મારું સ્વરૂપ નથી, આ ત્રણથી ભિન્ન એવું મારું સ્વરૂપ છે. આવા સ્વરૂપના જ્ઞાનથી એનો પહેલો જે મોહ છે એ દૂર થાય છે. દ્વિતીય સ્તુ. પરંતુ જે બીજો શોક છે ટોપિકલ પ્રોબ્લેમ છે હિંસાદિમત્વેપી યુદ્ધસ્ય સ્વધર્મત્વેન અધર્મત્વ અભાવ. તો સ્વધર્મ પોતાનો જે ધર્મ છે એમાં અધર્મ દેખાવો અને પરધર્મ છે એમાં સ્વધર્મ દેખાવો, આવા પ્રકારની જે ગેરસમજ થતી હોય છે એ અર્જુનનો પ્રશ્ન છે. શોકસ્ય તો કારણ નિવૃત્તે એવું નિવૃત્તે હે ન પૃથક સાધનાંતરમ અપેક્ષા એથી અભિપ્રેત્ય ક્રમેણ બ્રહ્મદ્વયમ અનુબોધન શ્રી ભગવાન વાચ. આમ બે પ્રકારના ભ્રમ છે અને એમાંથી બે પ્રકારનો શોક જન્મે છે અને માટે એના નિરાશને માટે ભગવાન કહે છે અશોચ્યાનંદ શોચસ્તમ વગેરે. તો આનંદગીરીમાં એવો સંસાર દુઃખાત્માનો બીજભૂત દોષ જે શોક અને મોહ. તો મનમાં જંતુ જન્મ તો સંતાપ. મનમાં માણસના મનમાં જ્યારે જ્યારે બળતરા જન્મે ને ક્યાંકે ગમતું નથી અથવા મૂળ આવતો નથી ત્યારે સમજવું કે કોઈક વસ્તુ વિશેની ગેરસમજ કે અણસમજ એને પ્રાપ્ત થઈ છે. પરિસ્થિતિ જેવી છે એવી મૂળભૂત શકતો નથી એના કારણે એના મનમાં મોહ જન્મ્યો છે. એ સંસાર જે દુઃખ સ્વરૂપ છે એનો બીજભૂત દોષ છે. તસ્ય ઉદ્ભવે કારણમ અહંકાર મમકાર. હવે શોક અને મોહ જન્મ્યાનું શું કારણ? તો અહંકાર અને મમકામ કે મમકાર આ હું છું અને અમારું છે અથવા આત્માત્મીય એટલે ઉપાધિમાં અહમ બુદ્ધિ જન્મવી, ઉપાધિના સંબંધીઓ છે એમાં મારા છે એ બુદ્ધિ જન્મી અને એકવાર આ મારું છે એ બુદ્ધિ જન્મી એટલે તરત જ મારામાં પછી સુખબુદ્ધિ પણ જન્મશે, એના રક્ષણ માટેની બુદ્ધિ પણ જન્મશે. તદ હેતુ અવિદ્યા છે અને અહંકાર અને મમકાર છે એની રીતે જન્મ્યા. તો અવિદ્યાને કારણે જન્મ્યા. તદ પ્રદર્શનાર્થત્વની યોજના. તો અત્યાર સુધીનો જે ગ્રંથ કયો એ આ બતાવવા માટે છે કે સૌથી પહેલું સંસારનું મૂળભૂત કારણ હોય તો અવિદ્યા છે. અવિદ્યા એટલે મનુષ્ય પોતે પોતાને જાણતો નથી કે હું બ્રહ્મ સ્વરૂપ છું, પૂર્ણ કે આનંદ સ્વરૂપ છું. એટલું ના જાણતો તોય વાંધો નહોતો કે સુષુપ્તિ મને ખબર નથી કે હું કોણ છું, પણ સુખી છે, ઊંઘી શકે છે. પણ જેવો જાગ્યો એવો પોતાના અજ્ઞાનની ઉપર વિપરીત જ્ઞાન એટલે કે હું જીવ છું, હું અલ્પ છું, હું દુઃખી છું, હું સંસારી છું એવા પ્રકારનો આરોપ કરે છે, આ જેને વિપરીત જ્ઞાન કહેવામાં આવે છે, એવું જાગ્રતમાં જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે પાછો એ દુઃખી થઈ જાય છે. આમ માત્ર અવિદ્યા જ નહીં પણ અજ્ઞાન અને વિપરીત જ્ઞાન અથવા નોન એપ્રિહેન્શન અને મિસએપ્રિહેન્શન આ બંને પ્રકારના જે અજ્ઞાન છે એ સંસાર છે અથવા સંસારનું કારણ છે. અને જેવું એને જ્ઞાન જન્મ્યું કે હું અધૂરો કે અપૂર્ણ છું, કે તમે બધા મંદિરે જઈ આવ્યા સવારે, હા પછી તમે મંદિરે પૂજા એ કરીને તો તમે મંદિરે પ્રદક્ષિણા એ કરી, હા કરીને અને પછી રુદ્રાભિષેક કર્યો, રુદ્રાભિષેકે કર્યો, હે રુદ્રાભિષેક કર્યો હું તો રહી ગયો, ખલાસ બસ. તરત માણસના મનમાં શોક જન્મી જાય કે હું રહી ગયો. જુઓ અપૂર્ણતાનો જે ખ્યાલ છે ને એ માણસના મનમાં શોક ઉત્પન્ન કરે છે. તમે બધા પ્રસાદ લીધો, હું તો ભૂલી ગયો, મેં તો પ્રસાદ લીધો તે મને કોઈ આપ્યો નહીં, તો બધા ખજૂરની ચટણી ખાધી સરસ હતી કાલે, તો હા એ મારે તો રહી જ નહીં ખજૂરની ચટણી, તો આખરે બધાને તો ખવડાય પણ મને મળવી તો જોઈતી જ ને, મને તો ખજૂરની ચટણી જ ના મળી. જો અધૂરપના ખ્યાલમાંથી માણસના મનમાં શોક જન્મતો હોય છે કારણ કે મને જે ના મળ્યું મેળવવાની ઈચ્છા થાય અને ઈચ્છા થાય એટલે પ્રયત્ન કરવો પડે, પ્રયત્ન કરતા સુધી તો ઈચ્છા એ આપણને બાળ્યા જ કરશે કે ક્યારે મળશે ક્યારે મળશે ક્યારે મળશે, અને પ્રયત્ન કરીશું એમાં તકલીફ લેવી પડશે અને પ્રયત્ન કર્યા પછી ભોગવતી વખતે ખબર પડે કે છે કે ખૂટી જશે, પછી બીજી વાર જોઈશે મળશે કે નહીં મળે. આમ વસ્તુના ભોગ મેળવતા પહેલા પણ સંઘર્ષ છે, વસ્તુને ભોગવતા હોઈએ ત્યારે પણ સંઘર્ષ છે, અને વિરહ થઈ જાય ત્યારે તો રડવાનું છે જ પાછું,
એટલે આ પ્રકારથી વસ્તુઓના ભોગ પણ એની ઈચ્છા કેમ જન્મી? અપૂર્ણતામાંથી. અપૂર્ણતા કેમ જન્મી? વિપરીત જ્ઞાનમાંથી. વિપરીત જ્ઞાન કેમ જન્મ્યું? અજ્ઞાનમાંથી. એટલે અજ્ઞાનમાંથી વિપરીત જ્ઞાન જન્મ્યું કે ઉલટું જ્ઞાન જન્મ્યું, એમાંથી અધૂરપનો ખ્યાલ જન્મ્યો, હું અધૂરો છું એટલે મેં બીજા ઉપર શોભનો અભ્યાસ કર્યો. એટલે સાકરિયા જોયું તો મન લાગે છે આપણામાંથી કોઈ મન નહીં થતું એ સાકરિયા લેવાનું. મંદિરમાં આટલો ઢગલો ભરીને સાકરિયા મૂક્યા હોય એટલે આપણને આમ મન તો થાય જ ના. પછી આપે જ આપે ત્યારે એક આપશે ને ચાલશે. અને પેલી પેલી ગોળ ગોળ સરસ મઠડી હતી ને આજે, એ આપણને એમ આખી આખી આપશે. ત્યારે આટલું આટલું આપ્યું, બધું ભેગું કરીને ભૂકું કરી નાખ્યું, પછી એમાંથી આટલું આપ્યું, આપણે આટલું જ આપવાનું, વધારે કેમ નથી આપતા? બરાબર છે. જે વસ્તુની આપણને ઈચ્છા છે એમાં જ મેળવવામાં રસ છે. જો એનાથી આપણને સુખ નથી થવાનું એવો આપણો આરોપ નથી કે આ સુખનું સાધન છે, તો ઈચ્છા નથી જન્મતી. એટલે અવિદ્યામાંથી જન્મ તો વિપરીત જ્ઞાન, વિપરીત જ્ઞાનમાંથી જન્મ તો આપણામાં અપૂર્ણતાનો ખ્યાલ. એ અપૂર્ણતાનો ખ્યાલ ત્યાં શોભનાધ્યાસ કરાવે છે કે પેલી વસ્તુ સરસ છે અને એ હું મેળવીશ પછી મને આનંદ થશે. સાકરિયા જોઈને એવું નથી થતું કે એના વગર હું રહી ગયો છું અને મળશે તો આનંદ થશે. પણ મઠડી જોઈને કે બીજો પ્રસાદ લાડુનો જોઈએ તો વિચાર થાય કે લાડુ છે તો મજા પડી કે પણ આપણને તો ના મળ્યો. એટલે શોભનાધ્યાસ પેલી વસ્તુ સુંદર છે કે પૂર્ણ છે અને મને સુખ આપી શકશે એ પ્રકારનો આરોપ એના ઉપર થતો હોય તો એનું કારણ એ છે કે મારા ઉપર હું આરોપ કરું છું કે હું અધૂરો છું. અને પછી એ મળે એટલે અહંકાર જન્મે, અને ના મળે તો એના પ્રત્યે ક્રોધ જન્મે, વધારે મળે તો લોભ જન્મે, એમાંથી પછી આખા સંસારના બધા જ દોષો ચાલે છે. સંકૃતમ અર્થમ વિવૃણોતિ. તો સંક્ષેપમાં જે આગળ કહી ગયા છે એને હવે ભાષ્યકાર કહે છે. તથા હિ અર્જુનેન રાજ્ય ગુરુ પુત્ર મિત્ર સુહૃત સ્વજન સંબંધી બાંધવેષુ અહમ એષાં મમ એતે ઇતિ એવં ભ્રાંતિ પ્રત્યય નિમિત્ત સ્નેહ વિચ્છેદાદિ નિમિત્તૌ આત્મનઃ શોકમોહૌ પ્રદર્શિતૌ કથં ભીષ્મમહં સંખે ઇત્યાદિના. તો તથા અર્જુન એને કે આગળ જે કથા ગઈ તો અર્જુને કથા ગઈ એમાં તમને ક્યાં આવું દેખાયો? તો કે અર્જુને આ વસ્તુ દેખાવી, જેમ કે તથા એટલે જેમ કે, જેમ કે અર્જુને રાજ્ય ગુરુ પુત્ર વગેરે અહીં સમજાવે છે. નીચે ટીકાકાર, રાજ્ય એટલે રાજ્ઞા કર્મ પરિપાલન આદિ, તો રાજા જેનું પરિપાલન વગેરે કરે છે તે. ગુરુ એટલે પૂજાર હોવ, પૂજાને યોગ્ય એવા ગુરુ ભીષ્મ દ્રોણ વગેરે. પુત્રા સ્વયં ઉત્પાદિતા, પોતે જેને જન્મ આપ્યો છે. સૌભદ્રાદયઃ તો અભિમન્યુ વગેરે. પછી મિત્ર સંબંધાંતરમંતરેણ સ્નેહ ગોચરાહ, ખાસ સંબંધ નથી, કાકાનો છોકરો મામાનો છોકરો ભાઈ કે દીકરો એવું કશું નથી, છતાં પણ એમની સાથે સ્નેહના વિષય બની શકે છે એવા ગુરુજીના પુત્ર વગેરે એના અહીં મિત્ર શબ્દથી કયા છે? તો અશ્વત્થામાં વગેરે. પછી ઉપકાર ને સુહૃત, ઉપકાર નિરપેક્ષતયા સ્વયં ઉપકારીણ હૃદય અનુરાગ પાચ ભગવત પ્રમુખ સુહૃદ. તો સુહૃદ દાખલો તો એક ભગવાન જ હોઈ શકે કે કોઈ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા વગર અત્યંત સ્નેહ બધા પર વરસાવ્યા કરતા હોય એવા ભગવાન એ સુહૃદ છે. સ્વજના જ્ઞાતયઃ દુર્યોધનાદયઃ, તો દુર્યોધન વગેરે જે જ્ઞાતિજનો છે એ સ્વજનો છે. સંબંધિન સંબંધી એમાં સસરા શ્વશુર શ્યાલા પ્રભુતયઃ, તો સસરા શાળા વગેરે. દ્રુપદ એટલે સસરા, દૃષ્ટદ્યુમ્ન એટલે શાળા વગેરે. પરંપરાયા પિતૃ પિતામહાદિષુ અનુરાગ ભાજ, પિતા પિતામહ વગેરેમાં અનુરાગ ધરાવનારા બીજા બધા જે રાજાઓ છે બાંધવો છે એ બધામાં યથોક્તમ પ્રત્યય નિમિત્તે કૃત્ય. કયો પ્રત્યય? ભાષ્યકાર મહારાજે કહ્યું કે આ બધાની અંદર સંબંધી બાંધવેશું અહમ એ શામ મમ એ તે. અર્જુનની અંદર જેવો યુદ્ધના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો
અને જેવો બેસેના વચ્ચે રહેતો ઉભો રાખ્યો અને જેવું નિરીક્ષણ કર્યું એને આટલું દેખાયો કે ઓ આ તો મારા દાદા છે, આ મારા મામા છે, આ મારા કાકા છે, આ મારા ભાઈ છે, આ મારા ગુરુ છે, ગુરુના પુત્ર છે, આ બધા સગા સંબંધીઓ છે, અને અરે રે એ બધા મારા છે અને હું એમનો છું, અહમ એ શામ હંતા એમનો હણનારો બનીશ અને એ તે મયા હતા, હા આ બધા મારા વડે હણાશે. જેવી આ દર્શન જન્મે એની અંદર આ પ્રત્યય, પ્રત્યય રેકગ્નિશન કે ઓળખાણ, મનમાં જેવી આ સમજ જન્મે કે હું અમારા સગા છે, એટલે માણસ સામે ગમે તે ઉભો હોય પણ મારી બુદ્ધિ ના જન્મે ત્યાં સુધી એને માટે કોઈ સ્નેહ કે પ્રેમ ના જન્મે કે ગુસ્સો ના જન્મે. કોઈ સિગરેટ પીધા કરે છે એટલે આપણે આમ ઊંધું મોડું કાઢીને એને કઈ બી પેલી બાજુ જ્યાં બાજુ તો અહીંયા આવીશ નહીં, પણ નજર પડી જાય આપણી હું આપણો છોકરો છે પછી આપણે કાઢી ના મૂકીએ જેને સિગરેટની બહુ છોછ ના હોય તે. હા સિગરેટ માટે એટલો અણગમો હોય કે છોકરો હોય તો કાઢી મૂકે એની જુદી વાત છે, પણ દીકરો એટલો વાલો હોય કે સિગરેટ પીતો હોય તો વાંધો નહીં, તો આપણે આપણો છોકરો જ ના કાઢી મૂકીએ. કઈ ગંદુ કર્યું હોય, ઉલટી થતી હોય, અજાણ્યો માણસ હોય અને પેલું ટ્રેનમાં બાજુમાં બેઠો હોય અને ઉલટી કરતો હોય તો તરત એને બહાર છે ને અહીં બેસે ને કેમ કરે છે જે પેલી બારીએ જતા, જ્યારે આપણો છોકરો હોય તો જે બેટા તને ઉલટી થાય છે તરત એને ખોળામાં લઈએ, એનું બધું લૂછીએ, સાફ કરીએ. કેમ? કારણ કે મારો છે, એટલે મારો છે એવી બુદ્ધિ જન્મે પછી જ વ્યવહાર જન્મતો હોય છે અને તો જ સ્નેહ જન્મતો હોય છે. ગમે તે વસ્તુ કે વ્યક્તિ હોય એ મારી ના હોય તો એને માટે કોઈ પ્રકારનો સ્નેહ જન્મતો હોતો. જો અહીંથી આપણે જઈશું પછી આપણને આ મંદિરના રણછોડરાયજી કહેશે તો એમના વિશે આપણને કેવો ભાવ થશે? બરાબર, જે મંદિરમાં એક વાર ગયા જ નથી એના રણછોડજી અને જે મંદિરમાં આપણે રહ્યા અઠવાડિયું એના રણછોડજી. હા એ તો અમારા, અમે ગયા હતા ને, અમે પૂજા કરી અમારા રણછોડજી નહીં. જરાક એવી આત્મીયતા ઊભી થઈ જાય કે આપણે પૂજા કરીને આપણા ભગવાન છે. જે વસ્તુ સાથે મમત્વ જન્મે છે એમાં સ્નેહ જન્મે છે. જે મારું છે એવું ના જન્મે જેના વિશે, એના વિશે સ્નેહ જન્મતો નથી. અને સ્નેહ જન્મે તો વિચ્છેદની શંકાથી શોક જન્મે છે. જેને માટે મળીને સ્નેહ થતો નથી એના જવાથી કોઈ પ્રકારનો શોક પણ થતો નથી. એટલે અર્જુનને પ્રત્યય નિમિત્ત સ્નેહ વિચ્છેદ વિચ્છેદાદિ નિમિત્ત આત્મના શોક મોહ. તો શોક અને મોહ એટલે આ મારા છે અને હું એમનો છું એવો જે પ્રત્યય જન્મ્યો એ પ્રત્યય એટલે ઓળખાણ કહી રહ્યા છે. હા હવે આ મારો છે જે વૃત્તિ જન્મ એને પ્રત્યય કહેવાય. એ પ્રત્યયને કારણે એનામાં સ્નેહ અને સ્નેહનો વિચ્છેદ થવો એ બંનેના નિમિત્તે શોક અને મોહ જન્મ્યા હતા એ બતાવવામાં આવે આગલા ગ્રંથમાં કથમ ભીષમ અહમ સંકે દ્રોણ ચ મધુસૂદનમ એ શુભે પ્રત્યોત્સ્યામી પૂજાર્હો અરિસૂદનમ. તો ભીષ્મ અને દ્રોણ તો માણસો છે અને યોદ્ધાઓ છે અને ક્ષત્રિયો છે, સામે ઉભા છે, તો એનાથી કશું નહોતું થવું જોઈતું. પણ અર્જુનને એમના એવી બુદ્ધિ જન્મી કે મારા દાદા છે ને મારા ગુરુ છે, એટલે પછી એને સ્નેહ જન્મ્યો અને એણે યુદ્ધ કરવા માટે પોતાની તૈયારી ના બતાવી. પ્રત્યય નિમિત્તે કૃત્ય સ્નેહ તૈ સહ વિચ્છેદ તેષામ ઉપઘાતકે પાતકમ યાચ લોક ગર્હ સર્વ તન્નિમિત્તમ યયો આત્મન શોક મોહયો તૌ એતૌ સંસાર બીજભૂતૌ કથમ ઇત્યાદિના દર્શિતૌ. તો કેવી રીતે અર્જુનમાં આ બધાથી શોકમોહ જન્મ્યો એ આગલા ગ્રંથમાં બતાવ્યો. વળી આ બંને વસ્તુ છે એની સંભાવના, સંસારના બીજની સંભાવના અર્જુનમાં કેવી રીતે છે? કારણ કે અર્જુન તો અત્યંત મહાન ધનુર્ધર છે, પ્રથિત મહામહિમન, એનો મહિમા તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે, એટલો મહાન અર્જુન છે. એનામાં વિવેક અને વિજ્ઞાન ધરાવનારો જે છે અને સ્વધર્મમાં પ્રવૃત્ત થયો છે એનામાં શોક અને મોહ જન્મે કેવી રીતે? અર્જુન જેવા અર્જુનમાં કે શોક મોહ જન્મી શકતા હશે? સ્વધર્મે પ્રવૃત્તસ્ય તસ્ય શોકમોહો અનર્થ હેતુ સંભાવિતો ઇતિ આશંક્ય. આવી શંકા કરીને કહે છે વિવેક તિરસ્કારેણ તયોહો વિહિત અકરણ પ્રતિષ્ઠ આચરણ કારણત્વાદ અનર્થ આધાય કયો અસ્તિ તસ્મિન સંભાવના. કારણ કે એણે વિવેકનો તિરસ્કાર કર્યો. અર્જુને જે સંજોગોમાં જે જોવું જોઈતું હતું કે યોદ્ધામાં યોદ્ધા જોવા જોઈતા હતા એને વિવેક કહેવાય. અત્યારે યુદ્ધના ક્ષેત્રમાં ઉભા છે તો જે સામા પક્ષમાં ઉભા છે એ શત્રુઓ છે અને આપણા પક્ષમાં ઉભા છે એ મિત્રો છે, આટલું અર્જુને દેખાવું જોઈતું હતું. તો એને બદલે અર્જુને એની અંદર પેલા સામા પક્ષના છે એમાં પણ સ્વજનો દેખાયા, પોતાના પક્ષમાં છે એમાં પણ સ્વજનો દેખાયા, એટલે કે જે વિવેક હતો એ વિવેકનો એણે અનાદર કર્યો, વિવેકનો તિરસ્કાર કર્યો. સામાન્ય સંજોગમાં વિવેક હતો અર્જુન પાસે, અત્યાર સુધી અર્જુનને વિવેક હતો ખરો કે સામે ઉભા હોય શત્રુ દેખાતા હતા, અત્યારે એણે વિવેકનો તિરસ્કાર કરી નાખ્યો. અને એટલા માટે તયોહ વિહિત, અને તેથી શું થયું કે વિહિત અકર્ણ એનો સ્વધર્મ જે હતો ક્ષત્રિય ધર્મ યુદ્ધ કરવાનો એ કે છે હું નહીં કરું,
અને પરધર્મ તો ભિક્ષાસન એ કહે છે કે હું કરીશ તો સ્વધર્મનું આચરણ ન કરવું અને પરધર્મનું આચરણ કરવું, આ પ્રકારનો અનર્થ એને પ્રાપ્ત થયો એ સંભાવના હોવાનું કારણ હવે બતાવે છે શોક મોહાભ્યામ. ભાષ્યકાર કહે છે શોક મોહાભ્યામ હી અભિભૂત વિવેક વિજ્ઞાન સ્વતઃ એવ ક્ષાત્ર ધર્મે યુદ્ધે પ્રવૃત્તોપિ તસ્માદ યુદ્ધાત ઉપરરામ પરધર્મમ ચ ભિક્ષા જીવનાદિકમ કર્તુમ પ્રવૃતે. તો શોક મોહથી અભિભૂત થઈ ગયો હતો જેના વિવેક વિજ્ઞાન એવો હોવાને કારણે જ, નહીં તો અર્જુનમાં વહેમ પડે જ ના ને. અર્જુન ભિક્ષા માંગવા તૈયાર થાય કોઈ દિવસ? અને અર્જુન એમ કે કોઈ યુદ્ધ નહીં કરું, યુદ્ધ ન કરવું એ પણ અર્જુન કરી ના શકે અને ભિક્ષા માંગવી એ પણ અર્જુન ના કરી શકે. યુદ્ધને માટેનો પડકાર થાય એટલે અર્જુન યુદ્ધ કરવા જાય જ, અને ભિક્ષા માંગવાની હોય તો અર્જુન ના પાડી જ દે કે હું ભિક્ષા નહીં માગું. તેને બદલે અર્જુન આવું કરવા તૈયાર થઈ ગયો. થયો એટલું જ નહીં, એ જ કરવાનો આગ્રહ છે એનો કે હું તો આ જ કરીશ, યુદ્ધ તો નહીં જ કરું અને હું ભિક્ષાસન કરીશ જ. આવું કેમ જન્મ એની અંદર? એ બતાવે છે કે શોક અને મોહથી એનામાં વિવેક વિજ્ઞાન છે એ અભિભૂત થઈ ગયા છે. માટે સ્વતઃ એવા પોતાની ઈચ્છાથી જ ક્ષત્રિય ધર્મ એવા યુદ્ધમાં પ્રવૃત્ત થયો હતો, છતાં પણ તસ્માદ યુદ્ધાત યુદ્ધમાંથી એ ઉપરામ પામ્યો, નિવૃત્ત થવા તૈયાર થઈ ગયો, શાંત થઈ ગયો. સાથે સાથે એટલું જ નહીં, પરધર્મમ ચ ભિક્ષા જીવનાદિકમ કર્તુમ પ્રવૃત્તે, અને સાથે સાથે પાછો બ્રાહ્મણનો ધર્મ છે એવું ભિક્ષાસન કરવાને માટે પણ પ્રવૃત્ત થવા તૈયાર થઈ ગયો. એ તો કહે પ્રવૃત્ત થઈ જ ગયો પણ તૈયાર થઈ ગયો. ભિક્ષા જીવનમ પ્રાણધારણમ આદિ શબ્દાત અશેષ કર્મ સંન્યાસ લક્ષણમ પારિભ્રાજ્યમાં આત્માભિધ્યાનમ ઇત્યાદિ ગૃહ્યતે. અર્જુનમાં દેખાતા શોક અને મોહ છે એ સંસારનો બીજ છે. કેમ? કારણ કે શોક અને મોહ છે અસ્મદાદિનિષ્ઠ શોક મોહવત. આપણામાં જે શોક અને મોહ છે એ આપણા સંસારનું કારણ છે. આપણા જેવા શોક અને મોહ અર્જુનમાં છે, માટે અર્જુનમાં પણ એ સંસારનું બીજ છે, સંસારનું કારણ છે. એકો તથા ચૈતી તથા છે. ચાલો ભાષ્યમાં કહે છે તથા છે. તથા ચ સર્વ પ્રાણીનામ શોક મોહાદી દોષ આવિષ્ટ ચેતસામ સ્વભાવતઃ એવ સ્વધર્મ પરિત્યાગઃ પરિપ્રતિષિદ્ધ સેવા ચ સ્યાત. ટૂંકમાં અર્જુન હોય કે બીજું કોઈ હોય, જ્યાં જ્યાં શોક અને મોહ હોય ત્યાં ત્યાં આ પ્રકારનું થવાનું જ છે. સર્વ પ્રાણીના બધા જ પ્રાણીઓને માટે, કેવા પ્રાણીઓ? શોક મોહાદી આવિષ્ટ ચેતસામ, જેમનું ચિત્ત શોક અને મોહથી અભિભૂત થઈ ગયું છે, શોક અને મોહ જેમના ચિત્તમાં પ્રવેશી ગયા છે, જે લોકોનું જીવન આવું થઈ ગયું છે. આપણે કમનસીબે હોય છે કે કદાચ એવું બને કે કોઈક સંજોગ એવા આવ્યા કે માણસને દુઃખ 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 આવ્યા જ કરે, આવ્યા જ કરે. ઘણી વાર એવું થતું લાગે છે કે ભગવાન જાણે આ દુઃખ ખાઈને પાછળ પડી ગયો છે. ઘણા લોકોને કે 7.5ની પનોતી, ધારો કે 7.5 વર્ષ તો જાય છે, પાછું 7.5 પછી કંઈ ઠેકાણું ના પડે, પાછું કંઈ ફરીને ફરી અકસ્માત, અકસ્માતમાંથી ઉભો થયો ને પાછો પડે, પાછો અકસ્માત, પાછો ઉભો થયો, પાછો અકસ્માત. આ ગૌતમભાઈને આપણે કે 4-5 અકસ્માત થઈ ગયા છેલ્લા 2-4 વર્ષમાં, ઘણા અકસ્માતો થયા, પાછું ઓપરેશન ને પછી કંઈ એવું જાત જાતનું ચાલ્યા કરે. ઘણા બધા લોકોને, ઘણા તો સંપન્ન કે સગવડવાળા પણ ના હોય અને ઉપર ઉપર આવ્યા કરે. આ બધી વસ્તુઓથી ખૂબ દુઃખ થવાના કારણો તો માણસોમાં હોય જ છે. એટલે ઘણી અગવડો, ઘણી મુશ્કેલીઓ, ઘણી બધી વિપરીત સંજોગો આવી જાય ત્યારે પછી માણસને એવું થાય કે હવે આ કંઈક બરાબર ચાલતું નથી, એટલે એના જીવનમાં એક પ્રકારની દુઃખની વૃત્તિ બની જાય. બરાબર? પછી કારણ કે રડવાનું કારણ છે વ્યવહારિક રીતે, એટલા માટે એને રડવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે શું થયું કે સંજોગો બદલાયા અને સંજોગો સારા થયા. પણ બધું સારું થયા પછી વાત તો કરે ત્યારે રડતો રડતો જ કરે. હા, એવું હું ઘણા લોકોને જાણું છું કે માણસ નાના એક કોઈક એક કુટુંબની હું વાત કરું તો કે શરૂઆતમાં એવું થાય કે ભાઈ ઘરમાં પુરુષ કમાતો ના હોય, સ્ત્રી કમાતી હોય, કે સવારની 6 વાગ્યાની બેન નીકળી જાય તો રાતના 10-11 સુધી સવારમાં ટ્યુશન કરે, પાછી સ્કૂલે જાય, પાછી ટ્યુશનો કરે, પાછી ઘેર આવે, ખાવા પીવાનું ઠેકાણું જ ના પડે કારણ કે ઘરમાં ખાવાનું હોય પણ નહીં કે પૈસા પણ ના હોય અને વખત પણ ના હોય.
એટલે આખો દિવસ ફરે 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 એટલી બધી મહેનત કરે, એટલું બધું એટલે એને કમાવાની જરૂર છે એટલા માટે. અને ત્રણ બાળકોને ઘર ચલાવે, ધીમે ધીમે છોકરા મોટા થયા, છોકરા ભણ્યા, છોકરા વિદેશ ગયા, અને છોકરીએ ભણીને છોકરીએ વિદેશ ગયા, ત્યાં પણ બધું થયું. પણ એ બેન જ્યારે પણ વિદેશ જાય ત્યારે આવતા રડતા રડતા જ આવે, કોઈ દાડો હસતા તો આવી જ ના શકે. ગમે તેટલા સંજોગ ફોન પર પણ વાત કરે તો રડતા જ હોય. અને ભાઈ હસો ને, ભગવાને સગવડ આપી છે હવે, પણ ના પણ મને કેટલું દુઃખ. અરે ભાઈ હતું દુઃખ તો હતું, પણ હવે શું છે એનું. આપણે પૂજ્ય સ્વામીજી મહારાજ કથા કરે છે કે એકવાર એક પતિ પત્ની એ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, અને કઈ રણ પ્રદેશ ચાલતો હશે, એ પાણીની થોડી ખેંચ હતી, તરસ પણ વધારે લાગી. ગરમીના દિવસો હશે, મે મહિના જેવા, એટલે બહુ પાણીની તરસ લાગી, બહુ તરસ લાગી. એટલે પેલી વોટર બેગ હશે ભરેલી, તો બેન પી ગયા ધીમે ધીમે બાકી વોટર બેગ. અને પછી ધીમે ધીમે શરૂ થયું, પાણી હજુ સ્ટેશન તો આવ્યું જ નહીં અને પાણી મળ્યું જ નહીં. એટલે પછી બેને શરૂ કર્યું, આઈ એમ સો થર્સ્ટી, મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગે, સ્ટેશન ક્યારે આવશે, મને બહુ તરસ લાગી છે, સ્ટેશન ક્યારે આવશે. એટલે ગાડી પર ડબ્બાના બીજા માણસો હતા ને, એ બધાને પણ બહુ જ બહુ ક્લેશ થયો. અરે રે બેન બિચારા પાણી વગર હવે કેટલા તરસ્યા મરે છે, ચાલ આપણે પાણી આપીએ. તો બધાની વોટર બેગ પી ગયા ધીમે ધીમે, બધી વોટર બેગ ખાલી થઈ ગઈ. અને પછી બધાને કે હશ ચાલો ટાળક થશે કે ના થઈ પાછું, કે પણ મને કેટલી તરસ લાગે છે, મને કેટલી તરસ લાગે છે, મને કેટલી તરસ લાગે છે. એટલે બધા એટલી રાહ જોવે કે ચાલો જલ્દી સ્ટેશન આવે તો બેનને પાણી પાઈ દઈએ. જેવું સ્ટેશન આવે ને બધા વોટર બ્રેક ભરલા પોતપોતાની, અને બેને કે પીઓ જ પીઓ, એટલે 5-15 વોટર બ્રેક પીવડાવી દીધી એમને, અને પાણી પી ગયા બેન. પછી પાછી ટ્રેન ઉપડી, એટલે બધાને કે હશ ચાલો હવે શાંતિ થશે. પણ ના થઈ શાંતિ, પાછું શરૂ થઈ ગયું. આઈ વોઝ સો થર્સ્ટી. અરે મને એટલી તરસ લાગેલી ખબર છે, હું તો તરસે જ મરી ગઈ. અને મારે તો તરસે ગળો સુકાઈ જતો હતો, અને આખા શરીરમાં એટલી બળતરા થતી હતી કે મારાથી તરસ રહેવાતું જ નહોતું. તરસ કેટલી બધી લાગી હતી, કેવો પ્રદેશ છે, જરા એ પાણી જ નથી હોતું, અને કેટલા દૂર દૂર સ્ટેશનો આવે છે, અને તમે વોટર બેગ કેવી આવડી એમ લઈ જ નીકળો છો, જરા મોટું માટલું તો લઈ નીકળો. ખબર નહીં કે મને તરસ લાગશે અને આવો રણનો પ્રદેશ આવશે. આઈ વોઝ સો થર્સ્ટી. મોટા ભાગના અથવા તો ખાસ્સા લોકો એવા અમે જોયા છે કે જેમના જીવનમાં ચાલ્યા જ કરે કે કંઈક, પણ મને એક દાડો દુઃખ પડેલું, અને એ દાડે કેટલું દુઃખ પડેલું, કેટલું, અરે ભાઈ કંઈ નહીં, પણ હવે તો સુખ છે ને તમને ભોગવાને. પણ ના હસી જ ના શકે મોડું. આ હવે એમના સાથીદારો આજુબાજુ હશે, એમની થોડી કમનસીબી તો ખરી જ કે એમને હસતો મોડું જોવા ના મળે. પરંતુ એ માણસ જે પોતે હોય એ કેટલું ગુમાવે છે ફોર નો રીઝન, કશા જ કારણ વગર. વાસ્તવિકતાઓનો સ્વીકાર ન કરવાને લીધે, જે સંજોગો છે એમાં આત્મા અને આત્મીયની બુદ્ધિ કરવાને લીધે, આ હું જ છું, પાછી એવું પણ ખરું મારું નસીબ જ એવું છે માટે મને આવું મળે છે, એના કારણો શોધી કાઢે, મારા સગા જેવા છે અને મારા પેલા જેવા છે ને આ બધી વસ્તુઓ. સો કોઈક અને કોઈક કારણથી જ્યારે માણસના મનમાં શોક મોહાદિ દોષ આવિષ્ટ ચેતસામ, જેમના ચિત્તમાં શોક અને મોહ ઘર કરી ગયા છે, આવિષ્ટ એટલે પ્રવેશી ચૂક્યા છે, ધે એન્ટર્ડ ઇન ટુ આવિષ્ટ, એમના મન એમના ચિત્તમાં જે ઘર કરી ગયા છે શોક અને મોહ, એટલે ગમે તે કારણ હોય કે ના, ક્યાંક પેલી વાર્તા તમને ખબર છે ને, વરુ ને બકરીની, નહીં કેવી વાર્તા છે, જ્યારે સરખી વાર્તા કહેવાની, આવું નહીં કહેવાનું, વ્યવસ્થિત વાર્તા. એક જણ એક વરુ પાણી પીવા ગયું અને એક બકરીનું બચ્ચું પાણી પીતું હતું બાજુમાં, કે વરુને સહન ના થાય, પાણી તો જોઈએ એટલું પાણી હતું, પણ હું જ્યાં પાણી પીવા ત્યાં તું કેમ પાણી પીવા આવે. એટલે પેલો વરુ કહે છે કે તારું પાણી મારી બાજુ મને ગંદુ કરે છે, તારું એઠું પાણી પીવડાવે છે, પાણી ના ભાઈ જતી નહીંથી જતું રહે, બચ્ચાને કહે છે. બચ્ચું કહે છે વરુ ભાઈ આપની વાત તો સાચી જ છે, પણ એવું છે કે પાણી તો અહીંથી વહે છે ને આમ જાય છે, હું ઉપર છું એટલે હું નીચે છું અને તમે ઉપર છો, તો તમારું પાણી મારી બાજુ આવે કે મારું પાણી તમારી બાજુ જાય, તમને કેવી રીતે એઠું પાણી મળી ગયું. અરે આજે નહીં તો કાલે, કાલે તો મહારાજ આવ્યો જ નથી અહીંયા ઘડી, કે તું ને તરફ બાપ આવ્યો હશે, પણ કોઈ ગમે તે નહીં તો એક નહીં તો બીજું કારણ, પણ ગમે તે કારણ હું રડું તો કરું છું, દુઃખી તો કરું, કકળાટ તો કરું જ કરું. બસ છોકરા પણ ઘણા વાર કકળાટિયા થઈ ગયા હોય છે કે કંઈ જ કારણ વગર એને ગમે એટલું આપો અને ગમે કશ 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 કકળાટ કર્યા જ કરે. એટલે એનાથી બાજુવાળા મેં કહ્યું એમ કે તો દુઃખી થાય તો થાય છે, એ તો સૌ સોદા નસીબ છે, પણ વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડાઈ જતું હોય છે કે શોક અને મોહ અંદર પ્રવેશી જ ગયા, અને પછી એમને કોઈ પણ પ્રકારે ખુશ કરી જ ના શકાય. તમે ગમે ત્યાં આપો, પછી એવું થાય છે કે એ માણસ પણ ઈચ્છે કે હું હસું તો સારું, બધા હસતા જોઈને એને નહીં મન થતું હોય કે હું હસું, પણ કદાચ એવી ટેવ જ પડી ગઈ છે
કે અમે તો નાનપણથી હસ્યા જ નથી કોઈ દાડો, અમે તો હંમેશા ગંભીર જ મોઢું રાખ્યું છે અને ભારે મોઢે જ જીવ્યા છે. અમારે એવું નહીં ઘરમાં કે બધા ભેગા થઈને કંઈ પાર્ટીઓમાં જાય ને પછી મનોરંજનના કાર્યક્રમો રાખે અને બધા ભેગા થઈને હસે, એવું હોય ને. જો આગલી પેઢીના લોકોને જોજો તમે, એક એ હસે તો હસે ખરા, ઘણા ઘણા ઘરડા લોકો પેલા દાંત વગરના મોઢા હોય ને દાદાઓના, સરસ હસતા હોય છે. અને ઘણા લોકો વ્યવસ્થિત ગંભીર જ હોય કે જિંદગીમાં હસાય જ નહીં, આપણે તો જ્યારે જ હોય દિવેલ પીધેલા જેવું લાગે આપણને. એટલે આ બધું આવિષ્ટ છે તો સામ ચિત્તમાં શોક અને મોહ એવા પેસી ગયા છે કે એને કાઢવાની કે જવાની તક છે, છતાં પણ આપણે પકડી રાખીને જવા દેતા નથી. પછી એવું થાય છે કે આગળ જતાં એ આપણને પકડી લે છે, પછી આપણે ઈચ્છીએ કે હવે એને છોડીએ અને આપણે બધાની જોડે ખડખડાટ હસીએ અને આપણે ઉપર પ્રસન્ન થઈએ, પણ નથી કરી શકતા હોતા. હા જોજો, કેટલાક લોકો નથી જ કરી શકતા હોતા, અને મન લાગે છે મન તો થાય જ ને, બધાને હસવાનું તો મન થાય, પણ ઘણા લોકો નથી થઈ શકતા. એટલે પછી કોઈ સરસ જોક કહેવામાં આવે અને જરાક હસી પડે તો પછી તરત યાદ આવી જાય કે હસવા નહીં આપણે તો, હા આપણે હસાય ને, આપણે કે આપણે તો મોટા માણસ, આપણે થોડું હસાય. પૂછ્યું સ્વામીજી મહારાજ એમ સ્લેપસ્ટિક જોક, એક માણસના મોટા દાંત છે, એને બહુ શરમ આવે છે, એટલે મજા રૂમાલ રાખીને આમ આમ ફર્યા કરે, એટલે વાત કરે કશું કે તરત આમને આમ કે મારું દાંત જોઈ જાય કોઈ, તો એટલે હસે તો નહીં, હસે તો દાંત દેખાઈ જાય, એટલે હસે પણ નહીં. પણ એટલામાં કંઈક સ્વામી છે એ જોક એક સરસ રમૂજી કહી દે રમૂજ, એટલે બધા ખડખડા હસી પડે. એકવાર હસી તો પડે આ માણસ, હસી તરત યાદ આવી જાય, પાછું આમ બંધ કરી દે કે મારું મોઢું કોઈ જોઈ ના જાય. એટલે કેટલાક લોકોનું જીવન આવું, કારણ કે આ છે ઇટ્સ એ કમનસીબી છે, પણ આવું થઈ ગયું હોય છે કે શોક અને મોહ એમનામાં પ્રવેશી ગયા હોય, સ્વભાવતઃ એવા, અને એટલે પછી સ્વાભાવિક રીતે જ એમની પ્રવૃત્તિઓ છે કંઈક જ તોડફોડ. જે છોકરાઓ કકરાટિયા હોય ને, સીકિંગ એટેન્શનવાળા હોય, એ જોજો ઘરના ખૂણામાં બેસીને પછી કેવું તોડફોડ, એવો પરાક્રમ કરે કે બધાને સમજોતા થઈ જાય, કશું ઢોળી નાખે, કશું તોડી નાખે, છેવટે ચપ્પુની હાથમાં મારી દે. આ બધા જ ધંધા એ કરે એટલા માટે કે બધા મારી સામે જુએ, મારા ઉપર ધ્યાન આપે અને કેન્દ્રિત કરે મારા ઉપર ધ્યાન, એટલે હું એક મોટો માણસ બની જાઉં. બસ આવું કંઈક એ અંદરના શોક અને મોહ ને બિચારો સમજતું નહીં હોય, પણ એ અંદરના શોક અને મોહની જ અભિવ્યક્તિ આ પ્રકારની હોય છે. એટલે સ્વભાવ તો હોય એવા, સ્વાભાવિક રીતે જ સ્વધર્મ પરિત્યાગ પ્રતિષિદ્ધ સેવા ચસ્યાત, તો સ્વધર્મનો ત્યાગ થઈ જાય કે નાના બાળકે જે કરવું જોઈએ ના કરે અને ઉલટા ધંધા કરે, ભણવાની વખતે ભણે નહીં અને તોફાન કરે. એમ મોટા માણસ આવું બધું, એમાં કે નાના મોટાનો ફેર નથી હોતો, મોટાને તો કશું કહેવાય નહીં આપણાથી, દાખલો તો છોકરાનો જ અપાય ને કે છોકરા આવું કરે, પણ પછી આવું કરે બધાને સો બાલા ઉપનિષદ એને કહે છે કે આ બાળક બુદ્ધિના લોકો છે કે જે આ પ્રકારે કરતા હોય છે. આગળ કહે છે ભાષ્યકાર, સ્વધર્મે પ્રવૃત્તાનામ અપિ તેષામ વાંગ્મનઃકાયાદીનામ પ્રવૃત્તિઃ ફલાભિસંધિપૂર્વિકા એવ સાહંકારા ચ ભવતિ. આ તો ખૂબ મહાન બધા વિધાનો છે ભાષ્યકાર મહારાજના. એ કહે છે આપણે એમ કહીએ કે અમે કંઈ પરધર્મનું આચરણ નથી કરતા, અમે સ્વધર્મનું જ આચરણ કરીએ છીએ, અમે તો બ્રાહ્મણ છીએ અને બ્રાહ્મણનું જ કામ કરીએ છીએ, ક્ષત્રિય ક્ષત્રિયનું જ કરીએ છીએ. એમણે કહ્યું ને કે અંદર શોક અને મોહ હોય એટલે માણસ સ્વધર્મનો ત્યાગ કરે છે અને પરધર્મનું આચરણ કરે છે. પણ ધારો કે કોઈ કેમ કે હું તો પરધર્મનું આચરણ નથી કરતો, હું સ્વધર્મનું જ આચરણ કરું છું, એવું જો કોઈ કહેતો શું, તેના જવાબમાં કહે છે સ્વધર્મે પ્રવૃત્તાનામ અપી, જે માણસો પોતાના ધર્મનું આચરણ કરવામાં પ્રવૃત્ત થયેલા છે એમની બાબતમાં પણ તેષામ એમને વાંગ મનઃ કાયાદીનામ પ્રવૃત્તિ, એમની વાણીની પ્રવૃત્તિ, એમના મનની પ્રવૃત્તિ અને એમની કાયાની પ્રવૃત્તિ કેવી હોય છે, ફલાભિસંધિ પૂર્વિકા, એ ફળની અભિસંધિ વાળી જ હોય છે. ક્યાં કરીશ, એમાંથી મને શું મળશે, હું મંદિરમાં જઈશ મને શું મળશે, હું કચરો વાળીશ મને શું મળશે, હું જે કંઈ પ્રવૃત્તિ કરીશ, પણ જે પણ પ્રવૃત્તિ કરીશ એમાં મને શું મળશે, એ પહેલી ગણતરી રહેશે. એની ફળની અભિસંધિ, એ કર્મ કરતા પહેલા એ ફળની સામે જુએ કે પેલું ફળ નજર સામે રાખે અને પછી જ માણસ કર્મ કરે. સાહંકાર છે ભવતી, જોયું આપણે કર્યું છે, આમ વટ છે ને, એટલે આપણે આમ કોલર જો કરીએ, આપણે જયારે કહીએ આ બધું આપણું જ છે, આ બધું આપણે જ કર્યું છે, આઈડિયા કોનો, આપણો આઈડિયા છે, એમ કોલર જો કરે બાજુ. આ બધી વસ્તુઓ છે શેની અભિવ્યક્તિ છે, ભાષ્યકાર મહારાજ કહે છે
શોક મોહ આવિષ્ટ ચેતસામ, અંદર રહેલા જે શોક અને મોહ છે ને એ જ આ પ્રકારે વ્યક્ત થતા હોય છે. અત્યંત અત્યંત મોટો અથવા બહુ જ બહુ જ ગંભીર વિધાન છે, એટલા માટે કે આમાંથી કોને બાદ કરીશું. બરાબર, તો સ્વધર્મ અને પરધર્મ વખત ત્યારે આપણને કન્સેશન હતું કે આપણે કંઈ પરધર્મનું આચરણ નથી કરતા, આપણે તો સ્વધર્મનું જ આચરણ કરીએ, અમે તો બહુ ડાયાને ડમરા છીએ, અર્જુન જેવા નથી અમે. તો કે સ્વધર્મનું આચરણ કરનારા હોય તમને ફળની અભિસંધિ ખરી કે નહીં, ખરી કે નહીં? અને અહંકાર ખરો કે નહીં? અહંકાર ના હોય તો ફળની ઈચ્છા જ કેવી રીતે રાખીએ? મેં કર્યું તો જ હું ફળની ઈચ્છા રાખી શકું ને. અહંકાર પણ ખરો અને ફળની અભિસંધિ પણ ખરી, તો શોક અને મોહ ખરા કે નહીં? બરાબર, શોક અને મોહ એટલે રડતા રડતા બેસીએ અને મોઢું ચડાવીએ, આહા હા, એ તો શોક અને મોહ ની પ્રાઇસિંગ ધ કેક, એ તો શોક અને મોહને છોકું લગાડ્યું જો આપણે રડવા બેસી જઈએ તો. પણ રડતા ના પણ હોઈએ અને આપણે પરધર્મનું આચરણ પણ ના કરતા હોઈએ અને સ્વધર્મનું જ આચરણ કરતા હોઈએ, એ સંજોગોમાં પણ જો ફળની ઈચ્છા રાખવામાં આવી અને અહંકાર રાખવામાં આવ્યો તો એ શોક અને મોહમાંથી જ જન્મેલું છે. કેમ એવું કહીશું કે આ પ્રવૃત્તિ શોક ફળની અભિસંધિ હોય તો શોક અને મોહ જેવું શી રીતે કહી શકાય ખબર છે? ફળની અભિસંધિ હોય તો શોક અને મોહ જેવું કહેવાય ખરું કે ના કહેવાય? પહેલું તો એ, અને કહેવાય તો શી રીતે કહેવાય મને કહેશો? ફળની અભિસંધિ આપણે એવું કહીએ છીએ કે ફળની ઈચ્છા જન્મી એ શોક અને મોહમાંથી જન્મી, આપણે એ કહેવું છે. એમણે કહ્યું બરાબર છે ને, શોક અને મોહ જન્મ્યા છે. શોક અને મોહ એમણે કહ્યું કે પેલી શોક અને મોહ જેમના ચિત્તમાં છે એ લોકોની સ્વધર્મમાંથી પરધર્મ પ્રવૃત્તિ જન્મશે. સ્વધર્મમાં જન્મશે તો પણ એમાં એમનામાં ફળની આશા હશે અને અહંકાર હશે. એટલે કે અંદર શોક અને મોહ હોય તો એની અભિવ્યક્તિ બહાર છે એ ફળની આશા રૂપે અને અહંકાર રૂપે થશે. એવું કેમ કે અંદર શોક અને મોહ હોય તો બહાર ફળની ઈચ્છા હોય અને અહંકાર હોય? કારણ કે અંદર અંદર માણસ ખુશ હોય ને તો એને એને વિચાર જ ના આવે કે તમે મને શું આપશો. મારું પેટ ભરેલું હોય અને તમે કાટલું જરા પીરશો પહેલાને, તો મને એમ થાય કાટલું પીરશીશ તો મને જરા ચાખવા આપશો, કારણ કે મારું પેટ બહુ ભરેલું છે. મારું પેટ ભૂખ્યું હોય તો જ મને એવું થાય ને કે ત્યાં આપું છું, મને શું આપશો? સમજાય છે? તે આપણે ક્યાંયકથી ફળની આશા રાખીએ છીએ એ બતાવે છે કે મારી અંદર અધૂરપનો તીવ્ર ભાન છે, મને મેં કર્યું છે ખબર છે. એ શું બતાવે છે? મારો સ્વીકાર નથી, વાહ, હું જેવો છું તેવો મને ગમતો નથી, ખબર છે આ બધું મેં કર્યું છે, એ વટ મારા ઉમેરાય ને પછી જે હું હોય મને ગમે. અત્યારનો હું મને ના ગમે, પણ જ્યારે મારો પહેલો નંબર આવી જાય મારા બોર્ડની અંદર, પછી જે હું હોઉં ઇટ્સ ધ પ્લીઝડ સેલ્ફ. ધ પર્સન લવ્સ ઇઝ એવરીબડી લવ્સ પ્લીઝડ સેલ્ફ. દરેકે દરેકનો પ્રેમ છે એ પ્રસન્ન હું માટે હોય છે. પ્રસન્ન હું, ચડાવેલા મોઢાવાળા હું માટે કોઈને પ્રેમ હોતો નથી. છતાંય માણસોનું મોઢું જ્યારે ચડાવાયેલું હોય એટલે ખરેખર તો ઈશ્વરથી બહુ ડિપ્રાઇવડ, હાઈલી ડિપ્રાઇવડ માણસો. અને એટલા માટે મનઃ પ્રસાદ સૌમ્યતમ સત્વગુણના આ બધા લક્ષણો છે. આ સત્વની સાધના છે મનની પ્રસન્નતા જાળવવી અને સૌમ્યતમ, મન પ્રસન્ન હશે ને તો નમ્રતા, એવો નિયમ નથી જો કે હૃષ્ટ ધ્રુપ્યતિ, હર્ષમાંથી દર્પ આવતો હોય છે. ઘણી બધી વખત અથવા તો મહદઅંશ એવું જ હોય છે કે માણસનું વર્તન પેલા લોલકના જેવું હોય, કાં તો હર્ષનો એકદમ ઉછાળો હોય અને કાં તો ડિપ્રેશન હોય, કે કાં તો હાઇપર એક્ટિવ હોય અને કાં તો હાઇપો એક્ટિવ, આવા શબ્દો છે કે નહીં મને ખબર નથી, પણ અત્યંત તીવ્ર રીતે આમ દોડધામ કરતો હોય માણસ, અને કાં તો જ્યારે આમ અત્યંત ડિપ્રેસ્ડ, જાણે સુઈ મોટો પર્વત તૂટી પડ્યા હોય માથા પર, એવી જાતનો હોય. પણ કે સ્વસ્થ ના રહી શકે કે પ્રસન્ન ના રહી શકે, એટલે આપણે હર્ષની વાત નથી કરતા, આપણે પ્રસન્નતાની વાત કરીએ છીએ. બરાબર, હર્ષ અને શોક છે એ પરસ્પર વિરુદ્ધની લાગણીઓ છે અને બંને નૈમિત્તિક છે. કોઈ નિમિત્તનો હર્ષ છે અને કોઈ નિમિત્તનો શોક છે. આપણે પ્રસન્નતાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અહીં જે કહીએ છીએ એ પ્રસન્નતા છે, અને પ્રસન્નતા હશે તો કશુંક બહારનું મેળવવાની કે વટ મારવાની ઈચ્છા નહીં થાય, કારણ કે પ્રેમ મારો પ્લીઝ ધ સેલ્ફ, પ્રસન્ન હું માટે છે. અને પ્રસન્ન હું એ તો છું જ, નિમિત્ત વગર પ્રસન્ન છું, અને એટલા માટે મારું સ્વરૂપ મને ગમે જ છે, પછી બહારથી લાવવાની જરૂર છે. હર્ષ હોય તો એવું છે કે નિમિત્તથી આવ્યો છે, માટે નિમિત્તને પકડી રાખવાની પણ જરૂર પડશે.
अहंकार ની પણ જરૂર કરશે કે તો મેં કર્યું છે ને તો હું હર્ષ વધારું મારો એટલે હર્ષ અને શોક હોય એ વસ્તુઓ અહંકાર અને ફળને અભિસંધિ બતાવે છે પણ જ્યારે પ્રસન્નતા હોય તો અહંકારની પણ જરૂર નથી અને ફળને અભિસંધિની પણ જરૂર નથી આપણે દાખલા આપ્યા એમ કે નાનકડું બાળક છે અને એને તો ચાલતા આવડ્યું છે એટલે ચાલવાની એટલી હોશ છે ને કે ચાલ્યા જ કરે પેલું નાનકડું છોકરો પેલું ચમચમ થતું કશુંક પહેરાયું હોય ને શું વિસલ વાગ કશુંક એવું વાગે એવું પહેરાયું હોય બધું એટલે એને ચાલવાનું ગમે એટલે છમછમ કરતું ચાલે પછી એને કે જા પેલું મૂકી આવી જાય એવું ચાલતું હોય ત્યારે મૂકવા જાય એટલું અક્કલવાળું હોય કે નહીં ખબર નથી આપણને પણ માનો કે ત્યાં જઈ આવી જઈએ તો એને તો છમછમ ચાલવાનું મળ્યું એટલે ત્યાં જઈ પછી પાછું કે આમ પાછું લાવવું જોઈએ એ પાછું લાવે તો એમાં એને એવું કહે કે મેં આટલું કર્યું મને શું આપશો જોઈ મેં કર્યું એને કશું કારણ કે એને તો એના છમછમનો ભાગ જ છે નાના બાળકનું જે વર્તન છે ને એના આનંદની અભિવ્યક્તિ જ છે એમાં અહંકાર પણ નથી કે એની અંદર ફળની અભિસંધિ પણ નથી અલબત્ત એટલી સૂઝ એને પડી નથી હજુ એનામાં એટલી પરિપક્વતા નથી આવી એટલા માટે એનામાં અહંકાર નથી કે ફળની અભિસંધિ નથી અને આપણે પરિપક્વ છીએ એટલે આપણામાં ફળની અભિસંધિ છે એ તો અક્કલ વગરનું છે કે વગર વળતરે મહેનત કરી આવે છે આપણામાં અક્કલ છે કે નહીં કે આપણે મફત કરી આવે કામ કે વળતર તો માગવું છે ને એમને એમ કામ કરવા જેવું હશે આપણામાં અક્કલ છે પેલા છોકરામાં તો અક્કલ નથી એટલે આપણે શું કરવાનું અક્કલવાળા રહેવાનું છોકરા જેવા એટલે અક્કલ વગરના નહીં થવાનું અક્કલવાળા રહેવાનું અને છતાં પણ બાળકના જેવા એટલે કે ફળની અભિસંધિ વગરના અને સાથે સાથે અહંકાર વગરનો જેવી બાળકની પ્રવૃત્તિ ભાગવતમાં દાખલો યથા અર્ભકઃ કેવી રીતે બાળક પ્રવૃત્તિ કરે છે કોઈ અહંકાર પણ નથી કોઈ ફળની અભિસંધિ પણ નથી અને બસ કોઈ પ્રકારની પાપ કે પુણ્યની ગણતરી પણ નથી હું પૂજા આજે કરવા નક્કી કરું કે પૂજા કરવા જ પૂનમમાં જઈશ હું 3:30 ઉઠી જઈશ અને 4:30 બધાથી પહેલો પહોંચી જઈશ કે પહેલી પહોંચી જઈશ શું કરું 7 વાગે બધા પાછા આવ્યા અને 7:30 માઇક ચાલુ થયું ત્યારે જ મને તો ખબર પડી અને માઇક સંભળાયું એટલે હું ઉઠ્યો અરે રામ રામ પૂજાનો સંકલ્પ કર્યો અને પછી પૂજામાં ના જવાય તો પાપ લાગે કે નહીં નાનું છોકરો એ વખત ત્યાં આવ્યું હોય કોઈનું અને એ જાગી જાય ઘેરથી હું ઘીલા આવ્યો હોય અહીં આવીને જાગી જાય અને પૂજા કરે તો એ બાળક એમ કહે કે ચલો જાગી જાઉં પુણ્ય થશે એવું થાય બાળકને અને આવીને ઊંઘી જાય તો પછી ઘેર જઈને ખબર પડે કે તો ઊંઘી ગયો તો પૂજાની અંદર અને એવું થાય કે આ હા કેટલું પાપ થયું કે મંદિરમાં ગયો તો પૂજા કરવા અને મેં પૂજા ના કરી પાપ લાગે કે ના લાગે આને શું કહેવાય અહંકાર વગરનું અને ફળની અભિસંધિ વગરનું પૂજા આવી ગઈ ઓકે નથી થઈ બરાબર છે સમજાય છે અને આ આ પાપ અને પુણ્યની ગણતરી જન્મે છે એમના કહેવા પ્રમાણે અંદર રહેલા શોક અને મોહમાંથી આપણે તો નથી કહેતા ભાષ્યકાર મહારાજ કહે છે કે સર્વ પ્રાણી સાધારણ સર્વ પ્રાણી આપણને એમ કે હું એકલો શોકવાળો છું પેલા બધા અરે બધા હરખા જ છે બાકી ચિંતા ના કરવી ક્યાંક જરાક એની માત્ર આઘી પાછી હોય ક્યાંક વ્યક્ત થાય કેટલાક કુશળ હોય તે સરસ હસ્તો મોઢો રાખી શકે હસ્તો મોઢો રાખેલા અંદર અડતું નથી એવો કે નિયમ નથી હોતો એટલે અંદર એટલે સમજવું કે બહારથી મોઢું જે હોય તેને જેવું હોય તેવું અંદરથી જો ફળની અભિસંધિ હોય આ મળ્યું ને આ ના મળ્યું એની ગણતરી હોય અથવા શું મળશે માટે શું કરીશ એવી ગણતરી હોય આટલું આટલું કર્યું ને આટલું ના મળ્યું એવી ગણતરી અમારું કશું જિંદગીમાં એકવાર જન્મ્યું ને અને જન્મે જ આમાં કંઈ અપવાદો માનશો જ નહીં કોઈ અપવાદ હોઈ શકે એવા અપવાદ હોય તો નારાયણ એટલે સ્વામી વિવેકાનંદજી મહારાજ કહે છે કે કર્મયોગી સાચો મળે કોઈક જગ્યાએ તો કોણી પર ચાલીને એને 20 કિલોમીટર જઈને મળવા તૈયાર છું જો કર્મયોગી મળે તો કર્મયોગી એટલે ફળની અભિસંધિ નથી અને અહંકાર નથી સો ફરગેટ ઇટ એ વસ્તુઓ કે શક્ય નથી એટલે આપણને એમ થાય કે મને કહે છે કે મારામાં અહંકાર છે મારામાં આવો કોઈ છે જ નહીં કે જેનામાં ફળની અભિસંધિ ના હોય કે અહંકાર ના હોય અને જેની અંદર આ વસ્તુઓ હોય એની અંદર શોક અને મોહ એના બીજ રૂપે રહ્યા છે એવું ખાતરીથી સમજી જ લેવું જોઈએ મોઢું બહારથી હસતું રાખે કરડતું રાખે પણ એની અંદર આમ બંનેના લાભ છે હસતા મોઢાના લાભ એ છે કે હસવાનું ગમતા પ્રસન્નતા ગમતી જશે તો ગમતા ગમતા શોક મોહની નિવૃત્તિનું કારણ મળશે એક વસ્તુ અથવા તો રડતો હશે તોય લાભ છે કે પોતાના પર વધારે ધ્યાન આપી શકશે કદાચ કારણ કે પ્રસન્નતામાં આપણે કોઈને તો છેતરી પણ આપણે પણ છેતરી જઈએ કે મને ક્યાં તકલીફ છે હું તો ખુશ જ છું આવાય માણસો મને ખબર છે આપણે ત્યાં આવતા હોય અને આપણને કહેતા કે મારે તો કશી અગવડ જ નથી હું તો ખુશ અને મને થાય કે ખરી વાત છે હા આ માણસ કદાડો નારાજ થતું જ નથી કંઈ 2-5-15 વર્ષો સુધી આપણને એવું લાગે કે નારાજ થતું જ નથી માત્ર બટન દબાવવાનો જ પ્રશ્ન હોય છે ચોક્કસ બટન દબાવ્યું નથી અને સ્પ્રિંગ ઉછળી નથી બસ
એટલે ત્યારે ખબર પડે કે એ જે પ્રસન્નતા છે બ્રહ્મનિષ્ઠાની પ્રસન્નતા કે કશું નથી હોતું. ભલે એ પુણ્યનું ફળ માન, પૂર્વના પુણ્યના ફળથી માણસ ખુશ હોઈ શકે, પણ તેથી એ કંઈક એને બ્રહ્મજ્ઞાન જોડે લેવા દેવા હોય છે કે અંતઃકરણ શુદ્ધિ જોડે લેવા દેવા હોય છે? નેસેસરીલી એવું નથી હોતું, હોઈ પણ શકે પણ નેસેસરીલી નથી હોતું. અને એટલા માટે આ તો ખૂબ ગંભીર વસ્તુ કહેવાય. હા, માણસની પ્રવૃત્તિમાં જેમાં અહંકાર અને ફળની અભિસંધિ જન્મી, સમજી લેવું જોઈએ કે અંદર શોક અને મોહ છે, અને ધેર ઇઝ નો એક્સેપ્શન બટ નો એક્સેપ્શન. આ વિધાનની વચ્ચે તો કોઈ અપવાદ જ નથી, એટલે બહારથી જે હોય તે માણસ, પણ અંદર બધા જ સર્વ પ્રાણી સાધારણ. ભાષ્યકારમાં સ્ટેટમેન્ટ કરે કે વિધાન કરે કે સર્વ પ્રાણી સાધારણ, પ્રાણી માત્ર ને માત્ર માટે આ તો સામાન્ય ઘટના છે અને હોવું જ જોઈએ, તો જન્મ થતો શું કરવા થયો હોત? જન્મ થયો એટલે સર્વ પ્રાણી સાધારણ, શોક મોહશ્ચ, તો શોક અને મોહ છે એ સર્વ પ્રાણીમાં સાધારણ છે. આવશે બધી ચર્ચાઓ કર્મયોગ બધાની અંદર, પણ ફળની આસક્તિ ખૂબ ગંભીર વસ્તુ છે, ખૂબ ગંભીર વસ્તુ છે. અહંકાર પછી જનારી વસ્તુ છે, પણ પહેલા ફળની આસક્તિની નોંધ લેવી પડે કે આમાં મારી શી ઈચ્છા હતી, કયો વળતરની ઈચ્છા હતી, શું માગતો હતો, શું માગતી હતી, શેની ગણતરી હતી, શેનો સોદો હતો. આપણને બિલકુલ કલ્પના નથી હોતી અને તરત આપણું વર્તન એવું એવું કંઈક લાલ ચોળ થઈ જાય, મોડું મોડું ખબર ના પડે કેમ આવું થઈ ગયું. એ કંઈક જ આપણને કલ્પના નહીં કે આ માણસ આવું કરી શકે. હા, એકદમ જ કંઈક આઉટ ઓફ નથિંગ આવે, આપણી દ્રષ્ટિ નથિંગ હોય અને એને લાગે આપણે પાડ તૂટી પડે, કશું નથી થયું, આમાં શી મોટી વસ્તુ છે, ગુસ્સા, અરે આમાં શી મોટી, એટલે આમાં એટલે આ તો કેટલી મોટી વાત છે કે નાની વાત છે. સો કોને કઈ વસ્તુ મોટી લાગશે, કઈ વસ્તુ નાની લાગશે, ક્યારે લાલ ચોળ થઈ જશે, કલ્પના નથી હોતી આપણી. આવું ક્યાંય કશું બીજે તો આપણે બહુ ચિંતા નથી કરતા, પણ જે આપણું લાલચોળ થઈ ગયું હોય અથવા કોઈ ગભરાતું હોય આપણાથી કે ભાગી જાય એકદમ ઉભેલું હોય ત્યાંથી, સમજવું કે આપણામાં કંઈક ગરબડ છે. ફળની અભિસંધિ વગર આમાંનું કશું થઈ જ ના શકે. હા, તત્ર સો ફલાભિસંધિ કોને કહેવાય? તદ વિષય અભિલાષઃ, એ વિષયને અભિલાષા રાખવી, એટલે કે ફળ, એમ કે આટલું પૂજા કરીશું આટલો પ્રસાદ મળશે, બરાબર છે? એટલે આપણે આને આને ફળને અભિસંધિ કહેવાય. એટલે કર્મ કરતા હોઈએ ત્યારે નજરની સામે ફળ હોય. ઇન્ટરવ્યૂ આપવા જતો હોય માણસ અને ઇન્ટરવ્યૂમાં જાય ત્યારે ઇન્ટરવ્યૂ સારો ના આપી શકે, કેમ એવું થાય? સિલેક્ટ થઈશ કે નહીં, સિલેક્ટ થઈશ કે નહીં, આ ચિંતા હોય ત્યારે, એટલે ઇન્ટરવ્યૂમાં આપણો પસંદગી થશે કે નહીં એની ચિંતા હોય, એટલા માટે માણસ આને ફળને અભિસંધિ કહેવાય. કે પસંદ નહીં થવું તો કારણ કે નોકરીની ખાસ જરૂર હોય, માનો કે પૈસા નથી ઘરમાં, નોકરીની જરૂર છે અને મા બાપને બધા ઘરમાં છે આપણા ડિપેન્ડન્ટ્સ, અને અત્યારે કોઈક માંદું પણ છે, પૈસાની તાતી જરૂર છે અને બહુ બધા હરીફોને બહારથી જોઈએ કે એક જ પોસ્ટ છે અને 500 માણસો ઇન્ટરવ્યૂ આપવા આવે છે, ક્યાં આપણો ઇન્ટરવ્યૂમાં નંબર લાગે તો સારું, સિલેક્શનમાં તો પ્રશ્ન જ નથી આવતો, એટલો નર્વસ થઈ જાય માણસ. તો એની ચિંતામાં કે પસંદ થઈશ કે નહીં એનો ઇન્ટરવ્યૂ સારો ના જાય, આને આપણે ફળની અભિસંધિ કહીએ છીએ. પરીક્ષામાં નંબર આવશે કે નહીં એની અભિસંધિમાં માણસ પેપર સારું ના લખી શકે, પ્રશ્નો 5 પૂરા લખાશે કે નહીં એની ચિંતામાં માણસ સમય બગાડી નાખે અને જે લખે એ પણ અધૂરું લખીને આવી જાય વગેરે. તો ફળની અભિસંધિ એટલે એ વિષયનો અભિલાષ, અને અહંકાર એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ અભિમાન અહંકાર, મેં કર્યું છે અને હું જ ભોગવીશ, અને અમે તો બધું ભોગવ્યું છે, અમે બધું ભોગવનારા છીએ, અમે દુનિયાના કેટલા કેટલા સુખ જોયા છે વગેરે વસ્તુઓ. તો કર્તૃત્વ અને ભોક્તૃત્વનો અહંકાર છે એને અહંકાર કહેવાય છે, અભિમાન્ય અહંકાર કહે છે. અને અને આ બધો વ્યાપાર એ શરીરના સ્તર પર હોઈ શકે, વાણીના સ્તર પર હોઈ શકે અને મનના સ્તર પર પણ હોઈ શકે. એટલે બહારથી દેખીતી રીતે જ માણસ કર્મ કરતો હોય, શરીરથી ફળની ઈચ્છાથી કરતો હોય, ફળની ગણતરીપૂર્વક કે સોદાપૂર્વક કરતો હોય, અથવા શરીરથી ના કરતો હોય તો વાણી પ્રકારની બોલે કુશળતાથી, કે જેથી કરીને સામાન્ય પ્રસન્ન કરવા અને એની પાસેથી કંઈક સ્પેશિયલ ફેવર પ્રાપ્ત કરી લેવી, અથવા તો મનમાં ને મનમાં ઘોડા દોડાવે કે બહાર કશું ના કરે પણ મનમાં રાખે કે મને જરાક બોલાવે તો સારું, મને ખાસ પ્રસાદ આપે તો સારું, મને પેલું કરે તો સારું. એટલે મનમાં ફળની અભિલાષાઓ રહેતી હોય, આ બધી વસ્તુઓને ફળની અભિલાષા કહેવાય. આવું જ્યારે છે ત્યારે તો શું સિદ્ધ થાય છે? તો ભાષ્યકાર કહે છે તત્ર એવમ સતી ધર્મ અધર્મ ઉપચયાત, ઉપચયાત બોલી હા, ઉપચયાત ઇષ્ટ અનિષ્ટ જન્મ સુખ
दुख संप्राप्त लक्षण संसार अनुपरतो भवति। बस पूरतो छे आटलू। जो कशु कर्यु अने फल ने आशा राखी भगवान के पुनः पुनर्वश में पद्धति में आ लोग यमराजा कहे कि फरी फरी मारा वश में आवे छे ने अभ्यास करे छे ने अभ्यास करशे मारे बीजू कशु करवानी जरूरत नहीं। अरे राम राम, आटली बड़ी गंभीर वस्तु छे कि जो कशु कर्यु अने करवानी पाछळ फळनी इच्छा राखी कि मने शुं मळ्यु तो आ इच्छा छे ए फरी फरीने आपणे संसारमां लावाने माटे एटली स्फूर्ति छे, एने बीजी कोई कंपनीनी जरूरत नथी। तत्र एवं सती शुं थशे कि हुं पुण्य मंदिरमां जईश अने आरती करीश नैवेद्य धरावीश એટલે મને પુણ્ય થશે અને નક્કી કરીશ કે જવું છે, નક્કી કર્યા પછી નહીં જવું પછી મને પાપ લાગશે ને, હું નથી કહેતી કે લાગે હા, આ તો માણસો વિચારતા હોય છે કે આપણે ઈચ્છા કરી કે આમ કરીએ પછી ના કરીએ તો પાપ લાગે કે ના લાગે। મને સમજ નથી પડતી કે પુણ્ય ને પાપની ભાષામાં શું કામ વિચાર કરવો, પણ કદાચ ઉછેર હશે। માણસોનો ગુનો નથી હોતો, નાનપણથી આપણે બાળકને એવું શીખવ્યું કે જો ભગવાન મારશે એટલે પછી એને મોટો થઈને એવું થાય કે ભગવાન મારશે। આપણે શીખવું કે પાપ લાગે, જો બેટા આવું ના કરાય પાપ લાગે, જો અડક્યો પાપ લાગશે, જો પેલું કર્યું પાપ લાગશે, તો મોટો થઈને બીતો હશે પાપ લાગશે પાપ લાગશે, એવું કંઈક હોવું જોઈએ કે નાનપણથી જે ભાષામાં જે વસ્તુ શીખવી હશે એ જ વસ્તુ મોટા થઈને એનામાં આવ્યા કરતી હશે। મને એવો વિચાર જ નથી આવતો કે પુણ્ય પાપ, કદાચ મને એ ભાષા નહીં શીખવી હોય, મને યાદ નથી આવતું કે અમારા મા બાપે કોઈ કહ્યું કે પાપ લાગશે કે પુણ્ય લાગશે, એ મને યાદ જ નથી કે અત્યાર સુધી હું ક્યારેય મારા મોઢામાંથી એવું બોલું કે આ કરીએ તો પુણ્ય થશે કે આ કરીએ તો પાપ થશે, મને ખરેખર યાદ નથી આવતું। અને કેટલાક લોકો પાસે હું સાંભળું છું કે જ્યારે પૂછે કે જ્યારે વાત કરે ત્યારે આ ભાષા જ હોય કે આનથી પાપ થાય કે આનથી પાપ થાય, આનથી પુણ્ય થશે કે પહેલાંથી થશે, આ કરીએ તો પાપ થશે કે પહેલાંથી પુણ્ય થશે, ખબર નહીં કેમ। શક્ય છે કે આવો ઉછેર હશે, બીજું તો કંઈ કારણ મને દેખાતું નથી, કારણ કે હું નથી ધારતી કે આપણે એવો વિચાર કર્યો હોય કે પાપથી દુઃખ થશે અને પુણ્યથી સુખ થશે માટે પુણ્ય પુણ્ય કરવું અને પાપ પાપ ના કરવું, આટલો વિચાર આપણે કર્યો હશે જિંદગીમાં એવી તો મને ખબર નથી કે માટે આપણે, કારણ કે માણસ તો એની વાસના પૂર્વક જ જે કરવાનું મન થાય કરતો જ હોય છે, એ સારું હોય કે ખોટું હોય કે પુણ્ય હોય કે પાપ હોય, એટલે પુણ્ય છે કે પાપ છે એના આધારે કશું કરે કે કશુંક ના કરે હું નથી જાણતી કે એવું તમે મને કહી શકો ખરા કે આપણે જીવનમાં જીવતા હોઈશું અને જે પ્રવૃત્તિ કરતા હોઈશું એમાં હંમેશા પુણ્ય પાપ નક્કી કરીને કરતા હોઈશું? આઈ ડોન્ટ થિંક સો। એ ભાષા કે આપણામાં આવતી હશે એવું મને જણાતું નથી, શું મળશે એ ગણતરી હોય ખરી આપણી કે આનથી આ મળશે આનથી પેલું મળશે અને એ મને ગમશે કે નહીં એની ગણતરી હોય કે આ વસ્તુ આવશે મને ગમશે તો હું કરું, આ આવશે મને નહીં ગમે તો હું ના કરું, એટલે ગમા અણગમાની અને અને અનુકૂળ પ્રતિકૂળની એવી ગણતરી હોય આપણી, પરંતુ પુણ્ય પાપની ભાષા તો મને ખબર જ નથી। પણ આ જે વસ્તુઓ છે એટલે શું થયું કે અને કદાચ પુણ્ય પાપની ભાષા સારી પણ હોઈ શકે, કારણ કે એનાથી ધર્મ ધર્મ થશે, આપણે સમજતા જ નથી કે ધર્મ થશે કે અધર્મ, એનો અર્થ એવો થયો કે આપણને સહજ રીતે જે ગમે છે એ ધર્મને અનુકૂળ હોવું જોઈએ, સહજ રીતે જે નથી ગમતું એ અધર્મને અનુકૂળ હોવું જોઈએ, તો પછી સહજ રીતે કરેલી વસ્તુઓ છે એ ધર્મ ભેગો કર્યા કરશે અને સહજ રીતે ટાળેલી વસ્તુઓ છે એ અધર્મને દૂર રાખ્યા કરશે, એવું બની શકે। પણ આપણા કરવા અને ના કરવાથી, કર્તૃત્વ અને ભોક્તૃત્વથી પુણ્યને પાપ થયા કરશે, ધર્મને અધર્મ થયા કરશે, અને બસ નવા જન્મ લેવાને માટે આટલું જ પૂરતું છે કે માણસના ખાતામાં ધર્મ અને અધર્મ જમા થયા હોય, ધર્મ હશે ઉપરની ઓરીમાં લઈ જશે, અધર્મ નીચેની ઓરીમાં લઈ જશે અને સરખા સરખા હશે મિશ્ર મિશ્ર જેવા તો મનુષ્યની ઓરી પ્રાપ્ત થશે। બસ ધર્મ અને અધર્મ બાપરે, અને અને મને લાગે છે કે ધર્મ અને અધર્મ કાઢી નાખે તો જિંદગીમાં રહેશે શું? આપણા જીવનની કલ્પના કરી શકીએ છીએ કે જેમાં ધર્મ અને અધર્મની ગણતરી જ ના હોય? કરી શકાય છે એવી કલ્પના કે પાપ પુણ્યનો વિચાર જ ના હોય, ધર્મ અધર્મની ગણતરી જ ના હોય? ખરું જો એવું, એટલે એટલે શું પેલા બ્રહ્મનિષ્ઠ પુરુષની વાત કરીએ અને આપણી વાત કરીએ, હવે આપણા જીવનમાંથી પાપ પુણ્યની ગણતરીને બાદ ના જ કરી શકીએ તો કઈ બ્રહ્મનિષ્ઠાની વાત કરીશું? ખરું ને? એટલે આપણે બ્રહ્મનિષ્ઠાની બધી વાત કરીએ પણ આપણું મન છે ને એ તો આ પ્રકારના સોદા કે ગણતરી કર્યા છે, આ તો ખોટું છે ના થાય, પેલું તો કરવું જ પડે, આજે તો પૂનમ છે ને કાલે અમાસ છે ને પેલું 14 છે ને 13 છે ને 12 છે ને ગુરુવાર છે ને મંગળવાર છે ને, એવમ સતી ધર્મ અધર્મ પચયાત, ધર્મ અને અધર્મનો સંગ્રહ થશે એને કારણે ઈષ્ટ અનિષ્ટ જન્મ
ગમતા ને અનગમતા કે સારા ને ખોટા જન્મ થશે, એ જન્મમાં સુખ અને દુઃખ થશે. સુખ અને દુઃખની પ્રાપ્તિ સંપ્રાપ્તિ સારી માટે પ્રાપ્તિ થવી એ જ એનું લક્ષણ છે. તેવો સંસાર અનુપરતો ભવતી, એ સંસાર અટક્યા વગર ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. માત્ર આટલી વસ્તુ, માત્ર આટલી મને શું મળશે અને આ મેં કર્યું છે. અહંકાર અને ફળની અભિસંધિ એ સંસારને ચાલુ રાખવા માટે પૂરતા છે. ચાલો સારું, પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવત વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.